ત્રિકોણ એ બી એમ અને બાજુવાળો ત્રિકોણ એટલે કયો ત્રિકોણ ત્રિકોણ એક પી ક્યુ એન આ બંને ત્રિકોણમાં શું થાય છે તમે કહેશો કે સર વિધાનને યાદ રાખીને શું કરવાના તો આ વિધાનનો ઉપયોગ જ દાખલામાં થતો હોય છે ઊંધો એલ એટલે એ એમ બી સમરૂપ જમની સાઈડના ત્રિકોણમાં ચટ્ટો એલ એટલે બી સર આવું બધું કેમ કરતા છો આપણે તમે સૂત્ર લખાવ્યું હોય સૂત્ર એક માર્ક માટે છે પણ આ દાખલો બે માર્કમાં પૂછાયો તો સૂત્ર લખીને દાખલો કરો માર્કની મળે પછી તો બાળકો એક ખૂબ જ ખતરનાક ભયંકર જોરદાર દાખલો છે બે વર્ષ પહેલાં માર્ચ બે હજાર બોર્ડની પરીક્ષામાં પૂછાય લો આ દાખલો ખરેખરમાં સો માંથી એક એકાદ વિદ્યાર્થી કરી શકેલા તે ટાઈમે સો વિદ્યાર્થીઓને આપણે લઈએ ને તો માંથી એક એમ ચલો એક ખૂબ જ અગત્યનું મોસ્ટ આઈએમપી પ્રમેય સમૃપ ત્રિકોણોના ક્ષેત્રફળનો પ્રમેય પ્રમેય છ પોઈન્ટ છ સમૃપ ત્રિકોણના ક્ષેત્રફળનો પ્રમેય ચાલો તો સૌથી પહેલા પ્રમેયના વિધાનને સમજીએ આઈ એમ છે ચાર માર્કસમાં સાબિત સાથે પૂછાય તો વિધાન એવું છે કે બે સમૃપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર ગુનોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો અહીંયા બે સમૃપ ત્રિકોણની વાત થાય છે એના ક્ષેત્રફળની વાત થાય છે કે બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો સમૃપ ત્રિકોણના ક્ષેત્રફળનો અનુરૂપ બાજુના જેટલો એવું છે બે ત્રિકોણ દોરવાના છે આપણે બેઉ ત્રિકોણ સમરૂપ છે તો નાનો ને મોટો આ પહેલો ત્રિકોણ જેને આપણે થોડોક નાનો રાખીએ છીએ અને એના પછી આપણે દોરી દઈએ બીજો ત્રિકોણ ચાલો બીજા ત્રિકોણ આપણે થોડોક મોટો દોરીશું આપણે આપણે ખેંચીને આ રીતે મોટો કરી દઈએ બેઉ ત્રિકોણ એક જેવા લાગવા જોઈએ શું લાગે છે લાગે છે ચલો જરાક આપણે થોડુંક હજી મોટું કરી દઈએ ઓકે તો બેઉ ત્રિકોણ એક જેવા લાગવા જોઈએ નાના મોટા તો એ પ્રમાણે આપણે દોરી દીધી છે આકૃતિ પહેલા ત્રિકોને આપણે નામ આપીશું એબીસી અને બીજા ત્રિકોને નામ આપીશું પિક્યુઆર ઓકે ચાલો નામ આપી દીધા છે આપણે તો બાળકો આકૃતિમાં કઈ નથી ખાલી બે ત્રિકોણ દોરવાના છે ને દોરાઈ ગયા હવે આપણે લખવાનું આવે પક્ષ પક્ષમાં શું લખવાનું તો ભાઈ આ બે ત્રિકોણની વાત લખવાની કે ભાઈ અહીંયા આ બે ત્રિકોણ છે આ બે ત્રિકોણ કેવા છે તો સમરૂપ છે ને સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળને એટલે બે સમરૂપ ત્રિકોણ પક્ષમાં લખવાના કે ભાઈ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ PQR કેવા ત્રિકોણો છે સમરૂપ ત્રિકોણો છે અને આની સમરૂપતાનો સંકેત માં લખી નાખો તથા તો ત્રિકોણ એબીસી

છેદમાં ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ એટલે એને ટૂંકમાં લખાય પીક્યુઆર તો આના બરાબર અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ તો આ એ છે એ ને અનુરૂપ છે પીક્યુ એટલે એ નો ને પીક્યુ નો ગુણોત્તર ને એનો વર્ગ બીજી બાજુ અનુરૂપ બાજુ કઈ છે તો આ બીસી તો આ બીસી ને અનુરૂપ છે ક્યુઆર અહીંયાથી બી દેખાશે બીસી ની સામે છે ક્યુઆર બીસી ના છેદમાં ક્યુઆર નો વર્ગ એના બરાબર એસી ના છેદમાં પી આર નો વર્ગ સો બાળકો આ છે સધ્ય આ વસ્તુને આપણે સાબિત કરવાની છે આ પ્રમયમાં સમજ પડે છે મારી વાતમાં ચાલો તો આગળ વધીએ બાળકો આ સધ્યમાં જે વસ્તુ દેખાય છે તે એક સૂત્રનું કામ કરે છે એટલે આનો ઉપયોગ દાખલામાં બી થશે ચલો પહેલાં આપણે પ્રમેયને સાબિત કરી દઈએ પછી દાખલા કરીશું તેમાં આ બધું આવશે જ કેવી રીતના સાબિત કરીએ તે સવાલ ક્ષેત્રફળની વાત છે ને ક્ષેત્રફળનો ગુણોત્તર લેવાનો છે ને અને ક્ષેત્રફળનું સૂત્ર શું આવે ભાઈ ત્રિકોણનું ક્ષેત્રફળ તો ત્રિકોણ ના ક્ષેત્રફળનું સૂત્ર એકના છે જરૂર છે દોરી દઈએ જરૂર છે તો ત્રિકોણ એબીસી માં બિંદુ એ માંથી આ એક વેદ દોરી દીધો છે આપણે ઓકે ચાલો અને આ ત્રિકોણમાં બિંદુ પી માંથી પણ આપણે અહીંયા એક વેદ દોરી દીધો છે બંને ત્રિકોણમાં વેદ દોરી દીધો બાળકો વેધ એટલે નેવુંનો ખૂણો બનવાનો અહીંયા નેવુંનો ખૂણો ને નામ પણ આપી દઈએ ચાલો તો અહીંયા આપણે એમ નામ આપી દઈશું ને અહીંયા આપણે એન નામ આપી દઈશું જે દોયર્યું તે લખવાનું સૌથી પહેલું સ્ટેપ જે દોયરું તે લખો શું દોયરું તમે તો બાળકો તમે દોયરો વેધ એ એમ લમ બીસી એ એમ લમ બીસી અને આ બાજુવાળો ત્રિકોણ છે તેમાં પીએન દોઈરો ને લંબ પીએન લમ ક્યુઆર દોરો ઓકે ચાલો તો મૂકી દઈએ સૂત્ર ત્રિકોણના ક્ષેત્રફળનું તો પહેલાં ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ તો બાળકો ત્રિકોણ એ બીસીનું ક્ષેત્રફળ એકના છેદમાં બે પાયો ગુણ્યાવેદ બાળકો પાયો પાયો બીસી ને વેદ એ પાયો બીસી વેદ એ એમ બીસી ગુણ્યા એ એના પછી તો ત્રિકોણ પિક્યુઆરનું ક્ષેત્રફળ તો ત્રિકોણ પિક્યુઆરનું ક્ષેત્રફળ એટલે એને શોર્ટમાં લખાય પિક્યુઆર ને એનું સૂત્ર એકના છેદમાં બે પાયો ગુણ્યા વેદ ગુણોત્તર લઈ લઈએ માં સાબિત કરવાનું છે તેમાં કે બેઉ ત્રિકોણના ક્ષેત્રફળ નો ગુણોત્તર તો એ બીસી નું ક્ષેત્રફળ છેદમાં નું ક્ષેત્રફળ એટલે એબીસી ના છેદમાં પિક્યુઆર એ છે વન હાફ બીસી ए એમ અને પિક્યુઆરવાળું ક્ષેત્રફ હશે વન હાફ ક્યુઆર ગુન્યા પીએન ઓકે વન હાફ વન હાફ કેન્સલ થઈ જશે કેમ કે સરખું છે હવે બાળકો આજે જે એને તેને જુઓ એ ના છેદમાં પિક્યુઆર ને એના બરાબર જોજો આ બૈચું આમાં આપણે શું કરીએ ખબર આ બીસીના છેદમાં ક્યુઆર છે ને તેને એક અલગ લખી નાખ્યા અલગ કરી નાખ્યા ને પછી ગુણ્યા પારીને એએમ અને પીએનને અલગ કરી નાખીએ બાળકો વાતને સમજજો એ ના છેદમાં પીક્યુઆર બરાબર આ ત્રણ લાવવાના છે તો આ ત્રણ માંથી કોઈ એક માની લો કે આપણે અત્યારે પહેલાને ટાર્ગેટ બનાવીએ કે મારે એ ના છેદમાં પિક્યુઆર બરાબર આવું લાવવું છે એ ના છેદમાં પિક્યુ આખાનો સ્કવેર હજી આવ્યું નથી અહીંયા તો કંઈક બીજું જ દેખાય છે આપણને જે લાવવાનું છે તે તો દેખાતું નથી લાવવું આપણે લાવવું છે આના બરાબર આના બરાબર શું લાવવું છે એ ના છેદમાં પીક્યુ આખાનો સ્કવેર લાવવો છે એ બી ના છેદમાં આખા આખાનો સ્કવેર તો હવે મગજ દોડાવવું પડશે માઠા મારવા પડશે આપી પરિણામ એક આપણે કઈ વિચારીએ ને ચાલો જોજો તો આને પરિણામ એક આપ્યું સમજો બાળકો મારી વાતને પાછું એક વાર કેમ છું કે અહીંયા જવાબમાં તમારે લાવવાનું છે એ બી ના છેદમાં આખા આખાનો સ્ક્વેર એટલે કે એનો મતલબ એવો થયો કે આના બરાબર આવશે એ બી ના છેદમાં પિક્યુ

એ બી ના છેદમાં પિક્યુ લાવો આ બંને ના બરાબર તો પહેલા આપણે એ અને પીએન ને પકડીએ આ એમ અને પીએન તો વેધ છે ને અને ટાર્ગેટ શું થઈ ગયો હવે આપણો કે આ વેધ નો ગુણોત્તર બરાબર એ નો ને પિક્યુ નો ગુણોત્તર વેધ નો ગુણોત્તર બરાબર એ નો ને પિક્યુ નો ગુણોત્તર એટલે કે બાળકો એ ગુણોત્તરો સરખા થાય છે એવું બતાવવાનું છે અને ગુણોત્તર સરખા કેવી રીતના બતાવાય આ બે ત્રિકોણ સમરૂપ હોય ને તો આ બે ત્રિકોણ જો સમરૂપ હોય તો તમે આ બંને ત્રિકોણની અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો લખી શકો એનો મતલબ કે સો ટકા આ બે ત્રિકોણ સમરૂપ થવાના બધા કઈ શરતથી થવાના એ ખાલી વિચારવાનું રહ્યું તો શરતમાં ટ્રાય કરો ભાઈ ખૂખું છે બાબા બા છે બાખુ બા છે આ તોન છે ભૂલથી બી કાકા બા એવું કંઈ નહીં બોલી પડતા કે ખોખુ બા એવી નહીં આવે આમાં તો બારો કે જો એક એક ખૂણો તો સરખો દેખાઈ ગયો આ બે ખૂનો કાટખૂનો ચાલો એ તો કામ થઈ ગયું આપણું હજી એક ખૂણો ખુખુ સેદ કરી દેવું હજી એક ખૂનો તો કયો ખૂનો સરખો થશે શું આ બે સરખા કે પછી આ બે ખૂના સરખા થશે અને જે કોઈને બી તમે સરખા લખશો એનું કઈક કારણ હોવું જોઈએ તો બાળકો અહીંયા સરખા થશે ખૂનો બી ને ખૂણો ક્યુ કેમી કેવી રીતના આ બે ખૂના સરખા થવા પછાડીનું કારણ શું તો બાળકો આ જુઓ પક્ષ ને જોવો ત્રિકોણ એબીસી ને ત્રિકોણ પિક્યુઆર સમરૂપ છે ને

સમજ પડે છે તો બાળકો આ રીતે આપણે કહી શકીએ કે હા આ બે ત્રિકોણ સમરૂપ થવાના તો આપણે હવે બે ને સમરૂપ બતાવવાના ત્રિકોણ એ બી એમ અને ત્રિકોણ પિક્યુ એન આકૃતિ કોપી મારી દઈએ એટલે આપણે પાના ફેરવવા પડે નહીં ચાલો ચાલો આકૃતિ લઈ લીધી આપણે ચાલો ધ્યાન આપજો તો આ બે ત્રિકોણ ઓકે તો આ બંનેને ત્રિકોણ એ બી એમ અને બાજુવાળો ત્રિકોણ એટલે કયો ત્રિકોણ ત્રિકોણ એક ક્યુ એન આ બંને ત્રિકોણમાં શું થાય છે ભાઈ ખોખું સરસ સેટ થાય છે કયા ખોખું તો આ ખૂનો એમ એટલે કે ખૂનો એ એમ બી ને એના બરાબર અહીંયા છે ખૂનો એન એટલે કે એને લખાય પીએન ક્યુ

સમૃપ ત્રિકોણ પિક્યું અને આજ છે સમૃપતાનો સંકેતું સમૃપ કેમ બતાવ્યા યાદ કરો ભૂલી નહી જાવ ટાર્ગેટ નહીં ભૂલો કેમ આ કેમ સમરૂપ બતાવ્યા કેમ કે વેધ નો ગુણોત્તર એના બરાબર આપણે લાવવાનું નક્કી કરેલું બાજુનો ગુણોત્તર વેધ નો ગુણોત્તર બરાબર બાજુ નો ગુણોત્તર વેદ એટલે એ એમ નહીં પીએન તો એ એમના છેદમાં પીએન એના બરાબર બાજુનો ગુણોત્તર કઈ કઈ બાજુ તો કે ભાઈ એ બીને પિક્યુ આ એ બીને પિક્યુ અને આપણે પરિણામ આપી દઈએ બે ઓકે હવે બાળકો વેદનો ગુણોત્તર બરાબર એ બી બાય પિક્યુ આવી ગયો આના બરાબર આવી ગયો આનો અનોવારો બીસીના છેદમાં ક્યુ આર અનો વારો આજે બીસીના છેદમાં ક્યુઆર છે બીસીનો ને નો ગુણોત્તર એના બરાબર લાવવાનું છે એ નો ને પિક્યુ નો ગુણોત્તર એને કેવી રીતના લાવીએ કેટલું સિમ્પલ એમ જ તમને ખબર પડી જવી જોઈએ કે ભાઈ આપણે ક્યારનું કીધું છે એ લોકોએ કે કે આ બેઉ ત્રિકોણ ત્રિકોણ એ ને ત્રિકોણ પિક્યુઆર આ બંને સમરૂપ છે આ બંને સમરૂપ છે એટલે કે આ બંને સમરૂપમાં બીસીનો ને ક્યુઆરનો ગુણોત્તર જેટલો હોય તેટલો જ બાકીના બેનો આનો આનો ગુણોત્તર ને આ બેનો ગુણોત્તર સમરૂપ ત્રિકોણની ત્રણેય અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સરખો થાય ને એનો મતલબ કે નીચેની બાજુઓ આ બીસી નો ને ક્યુઆર નો ગુણોત્તર જેટલો થતો હોય ને એટલો જ ગુણોત્તર એબી નો ને પી નો થાય આવું સમરૂપ ત્રિકોણની વ્યાખ્યા કહી એટલે કે હવે આપણા ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર કેવા છે સમરૂપ છે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર એના પરથી આપણે કહી શકીએ કે ભાઈ એબી ના છેદમાં પીક્યુ એના બરાબર ના છેદમાં ક્યુ આર એના બરાબર AC ના છેદમાં PR અને આપણે પરિણામ 3 આપીએ છે બસ તો બાળકો હવે આપણે પરિણામ બે અને ત્રણની કિંમત આ બેની કિંમત અને આ ની કિંમત આપણું પરિણામ એક પેલું ગુણોત્તર વાળું એમાં મૂકવાના પરિણામ બે અને ત્રણની કિંમત પરિણામ એકમાં મૂકતા મારો કો પરિણામ બે અને ત્રણની કિંમત તો પરિણામ એક શું છે એ બી સીના છેદમાં પિક્યુ બરાબર એ બી સીના છેદમાં પિક્યુઆર બરાબર એના બરાબર હતું એ બીના છેદમાં બીસીના છેદમાં ક્યુ આર અને આપણા બીસીના છેદમાં ક્યુ બરાબર આપણે શું લાવ્યા એ બીના છેદમાં પિક્યુ તે અહીંયા મૂકવાના ને બીજું એક હતું આમાં એમએનના એ એમના છેદમાં પીએન એના બરાબર આપણે શું લાવ્યા એ બીના છેદમાં પિક્યુ બસ તો આજ તો આપણો ટાર્ગેટ હતો માટે એ બી સીના છેદમાં પિક્યુ આર બરાબર એ બીના છેદમાં પિક્યુ આખાનો સ્ક્વેર કે આ ગુણાકારમાં છે સરખું છે શો બારો કે આટલું એક આવી ગયું આટલું એક આવી ગયું હવે આ બેને લાવવાના બાકી એ તો આરામથી લખાઈને હવે તો એ તો એમ જ લખાઈ જાય માટે એ બી સીના છેદમાં પિક્યુ બરાબર તો જો આ એ બીના છેદમાં પિક્યુ આખાનો સ્ક્વેર આ બેઠું મેં કોપી કર્યું હવે એ બી ના છેદમાં પિક્યુ બરાબર છે આની કિંમત છેદમાં ક્યુ બરાબર છે પાછું એસી ના પીઆર આ પરિણામ બે પરથી એકદમ ફટાફટ કામ પતી ગયું સોરી ત્રણ પરથી પરિણામ ત્રણ પરથી પડે છે સમજ ચાલો તો સાબિત થઈ ગયું બાળકો કે ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તર વર્ગ જેટલો સૂત્ર તરીકે આને યાદ રાખી દેજો કે ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો યાદ રહી જશે કમ્પ્લીટ યાદ રહી જશે ને ચાલો તો બાળકો આ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં આવી બધી રીતે પૂછાતો હોય છે આગળના વર્ષોમાં આવી જુદી જુદી રીતે પૂછાયેલો છે હવે આમાં કોઈ કઈ વિધાન આપી દેવામાં આવશે વિધાન પણ કંઈક નવી નવી રીતે આપવામાં આવે કે ભાઈ સાબિત કરો કે બે સમૂપ લઘુકોન ત્રિકોણનું ક્ષેત્રફળ અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગના સમપ્રમાણમાં અનુરૂપ બાજુના વર્ગના સમપ્રમાણમાં શબ્દ છે એના પછી બે સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુના વર્ગના સંપ્રમાણમાં આ લઘુકોણ શબ્દ હતો અહીંયા લઘુકોન નથી લઘુકોણ લઘુકોન તો હવે આજ આપણે જે કહ્યું તે જ કંઈ નવું નથી આજ લખવાનું ગુજવાટાની પરીક્ષામાં પછી અહીંયા જુઓ અહીંયા આપણને વિધાન આપ્યું પણ બેઠું ગોઠવીને જ આપી દીધું કે ત્રિકોણ ત્રિકોણ એ બીસી આવું સાબિત કરો પરીક્ષામાં નામ બદલાઈ ગયા તો અહીંયા એબીસી ની જગ્યાએ માની લઉં કે ડીઈ એફ આપી દીધું અહીંયા આપી દીધું એમ એન એમ એન ઝેડ તો શું કરો તો બાળકો ટોબી તમારાથી લખાવવું જોઈએ એટલે તમે ગોખતા નહીં તમે સમજીને કામ કરો ઘણી વખત આવી રીતના નામ બદલીને બી આપવામાં આવે એટલા માટે સાબિત કરો કે બે સમૃપ ત્રિકોણોના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર તો આવી કઈક રીતે બોર્ડની પરીક્ષામાં પ્રમય પૂછાઈ શકે તો તમને પરીક્ષામાં પૂછાય તો ખ્યાલ આવી જવો જરૂરી છે ઓકે ચાલો વધીએ આગળ હવે દાખલા જોઈએ આપણે જે પ્રમય શીખા તેના પ્રમયનો ઉપયોગ કરીશું ક્ષેત્રફળની વાત આવે તો ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ આ વસ્તુની મદદ લેતા રહેજો ચલો એબીસી એટલે ત્રિકોણ એ બીસી નું ક્ષેત્રફળ છત્રીસ પિક્યુઆરનું ક્ષેત્રફળ ચોસઠ બંને ત્રિકોણ સમુપ છે એ બી બરાબર બાર પિક્યુ કેટલું ચાલો આ સમરૂપ છે આના પછી આપણે શું લખી શકીએ તો કે ભાઈ ક્ષેત્રફળનો ગુણોત્તર એટલે એબીસી છેદમાં પિક્યુઆર આ છે ક્ષેત્રફળનો ગુણોત્તર એના બરાબર અનુરૂપ બાજુના ગુણોત્તરનો વર્ગ તો અહીંયા આપણે આ એ ને લેવાના તો એ બીની એ બી ની હમે કોણ લાગે પિક્યુ એ બી ના છેદ આખાનો વર્ગ હમણાં તો આપણે સૂત્ર શીખા ને બસ કિંમત મૂકી દેવ એ છે છત્રીસ પિક્યુ છે ચોસઠ એ બી છે બાર અને પિક્યુ શોધવાના આખાનો સ્ક્વેર આપતા જાવ અહીંયા તો મસ્ત ચારે ભાગ ચાલે છે ચાર નવામ છત્રીસ ને સોલ ચોક ચોસઠ ઓકે ચાલો એટલે અહિયાં આવ્યું નવના છેદમાં સોલ અહીંયા બારનો વર્ગ છે ને એટલે આપણે એને લખી કાઢ્યા બાર ગુણ્યા બાર નીચે વર્ગ આપો પિક્યુ ને એટલે પિક્યુ નો વર્ગ ને બાજુ પરત કરી નાખો બરોબર પિક્યુ સ્ક્વેર આ સાઈડ આ બાર ગુણ્યા બાર ને બારનો વર્ગ ચાલો કઈ નહી બાર ગુણ્યા બાર સોલ ઉપર નવરો નીચે ક્લિયર બાજુ પડે તો પિક્યુ સ્ક્વેર બરાબર આ બાર ગુણ્યા બાર એટલે બારનો વર્ગ ને સોલ એટલે કોનો ચારનો ચાર ચોક સોલ થાય ને એટલે સોલ એટલે ચારનો વર્ગ ને છેદમાં નવ એટલે ત્રણ નો તો આ બધા વર્ગને કેન્સલ કરી નાખો કરી નાખો બધા વર્ગ બાર ગુણ્યા ચાર છેદમાં ત્રણ અહીંયા ત્રણનો બાર બારનો ત્રણે ભાગ બી ચાલી જાય તોન ચોક બાર ને ચાર ચોક સોલ તો પિક્યુ આવશે સોલ પિક્યુ બરાબર સોલ સો આ રીતે પિક્યુનો જવાબ સોલ આવશે કેટલો આવશે પિક્યુ બરાબર સોલ જોઈ લઉં અરે યાર સો આવી ગયો જવાબ ખ્યાલ આવશે તમને ઇઝી દાખલો છે સામાન્ય કેલ્ક્યુલેશન છે ઓકે આવા તો દાખલા બહુ કહી આપણે હમણાં બી બસ તો એ જ રીતે કે ભાઈ બે ત્રિકોણ સમરૂપ ને આ બધા ડેટા આપી દીધા ચાલો ત્રિકોણ એ નું ક્ષેત્રફળ શોધવા કીધું તો મૂકી દેવું સૂત્ર એ બીસીના છેદમાં પિક્યુઆર તો એ બીસીના છેદમાં પિક્યુઆરમાં બાજુના માપમાં બીસી છે ને ક્યુ છે બીસી છે ને ક્યુ છે તો આ બીસીના ક્યુઆર હમ હમે છે ને તો બીસીના છેદમાં ક્યુઆર આખાનો વર્ગ ક્ષેત્રફળનો ગુણોત્તર બરાબર બાજુના ગુણોત્તરનો વર્ગ ઓકે કિંમત મૂકી દેવા એ શોધવાનું પિક્યુઆર અડતાલીસ દસ ને ક્યુ ચાર આખાનો વર્ગ તો અહીંયા મસ્તક ભાગ ચાલે છે બે પચામ દસનો પાંચ ને બે દુ ચારનો બે ચાલો સાદુ રૂપમાં આગળ વધીએ એ બરાબર જોજો અડતાલીસ સામે મોકલીએ પેલા પાંચનો વર્ગ એટલે પચીસ લખી નાખ્યા અડતાલીસ સામે ઉપર જાય નીચે બેનો વર્ગ એટલે ચાર અડતાલીસનો ચારે ભાગ ચાલે ને બાર અડતાલીસ સો ABC બરાબર 25 ગુણ્યા બાર બાર પચામ સાહીઠ વડી છ બારડુ ચોવીસ ને છ ત્રણસો એકમ શું લખશો એકમ એકમ કોઈ કીધો જ નથી સો જવાબ ત્રણસો પૈતો દાખલો પડશે સમજ ક્લિયર ચાલો તો આગળ વધીએ અહીંયા બે દાખલો છે તો તમારે થોડીક પ્રોપર લખવી જોઈએ એટલે પહેલાં અહીં એક લખવાની ત્રિકોણ સમૃપ ત્રિકોણ પછી બધું જેમ કર્યું તેમ આગળ જયા કરવાનું ઓકે ચાલો એના પછી બે ત્રિકોણ સમરૂપ છે એક્સ વાયનો ને નો ગુણોત્તર બે જેમ તોન ચાલો ભાઈ ચાલુ કરી દો તો એક્સ વાય ઝેડનું ક્ષેત્રફળ અઢાર તો ડીઈ એફનું કેટલું ત્રિકોણ સમરૂપ હોય તો સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો તો એક્સ વાય ને ડીઈ જો અનુરૂપ છે એક્સ વાય ને ડીઈ એટલે એક્સ વાયના છેદમાં ડીઈ આખાનો વર્ગ સમજ પરે છે પબ્લિક હોય નહીં જતા ભાઈ ચાલો ધ્યાન આપતા રહેજો એક્સ વાય ઝેડ કેટલું છે ભાઈ એક્સ એક્સ વાય ઝેડ અઢાર છે ને ક્ષેત્રાફર ને ડીઈ શોધવાનું છે એક્સ વાયના છેદમાં ડીઈ ગુણોત્તર ક્ષેત્રફણનો ગુનો બાજુનો ગુણોત્તર છે બે જેમ તોન ને બેના છેદમાં ત્રણ આખાનો વર્ગ ઓકે ચાલો તો અઢારના છેદમાં ડીઈ બરાબર બેનો વર્ગ ચાર ને ત્રણનો વર્ગ નવ નાપી દેવો સાદરું ડીઈ સામે નવ આમે અઢાર ગુણ્યા નવ ચાર છેદમાં એના બરાબર કરી નાખો ભાગ ચલાવી નાખો બે દુ ચાર ને બે નવા માં ગયો દાખલો જે લખો તે એસી એક્યાસી ના છેદમાં બે પણ હાચું ને ચાલીસ પોઈન્ટ પાંચ બી હાચું બે એક જ કહેવાય ક્લિયર સમજ પડશે ચાલે એના પછી બે સમૃપ ત્રિકોના ક્ષેત્રફળનો ગુણોત્તર આપ્યો પચીસ જેમ સોલ તો તેમની પરિમિતિનો ગુણોત્તર ક્ષેત્રફળના ગુણોત્તર પરથી પરિમિતિનો ગુણોત્તર તો બાળકો સૂત્ર આપણને એવું કહે કે ક્ષેત્રફળનો ગુણોત્તર એ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો અને કોન્સેપ્ટ આપણને એવું કહે કે બાજુનો ગુણોત્તર અને પરિમિતિનો ગુણોત્તર સરખો થાય તો બાજુનો ગુણોત્તર શોધી કરો તો પરિમિતિનો ગુણોત્તર આવી જાય હવે બાળકો ક્ષેત્રફળના ગુણોત્તર પરથી બાજુનો ગુણોત્તર શોધવો હોય કોનો ગુણોત્તર બાજુનો ગુણોત્તર તો વર્ગમૂળ લઈ લેવાનું આ પચીસ નું વર્ગમૂળ ને હમે સોલ નું તો પાંચ જેમ ચાર બાજુ પટી ક્ષેત્રફળ તો વર્ગ ક્ષેત્રફી ક્ષેત્રફરજુ તો વર્ગમૂળ છે ભાઈ પરિમિતિ નો ગુણોત્તર કેમકે નો ગુણોત્તર ને બાજુનો ગુણોત્તર સરખો થાય જેટલો ગુણોત્તર પરિમિતિ નો તેટલો જ ગુણોત્તર બાજુનો અને આ ગુણોત્તર પાંચ જેમ ચાર તો જવાબમાં આવશે પાંચ જેમ ચાર ડી ક્લિયર સિમ્પલ એકદમ ઈઝી જ છે ચાલો વધીએ આગળ નેક્સ્ટ બે સમૃપ ત્રિકોણના ક્ષેત્રફળ છે પચીસ ને સોલ તો ત્રિકોણની પરિમિતિનો ગુણોત્તર જણાવો પરિમિતિનો ગુણોત્તર તો ક્ષેત્રફળ આપી ને સોલ બરાબર તો પરિમિતિનો ગુણોત્તર ક્ષેત્રફળનો ગુણોત્તર જે છે ને ક્ષેત્રફળનો ગુણોત્તર એ કોના જેટલો થાય બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો બાજુનો ગુણોત્તર એટલે જ પરિમિતિનો ગુણોત્તર એટલે શોર્ટમાં આપણે આવું લખી શકીએ કે ક્ષેત્રફળનો ગુણોત્તર

કેટલાક પરિણામ જે આપણે યાદ રાખવા પડશે આગળના દાખલા કરવા તો આ પરિણામ તો એમ તો થોડીક વાર પહેલા જ વાત કરીએ ત્રિકોણની કોઈ પણ બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર ત્રીજી બાજુના માપથી અડધા માપનો ત્રિકોણ કોઈ બી બે બાજુ માની લો કે આ બે બાજુના મધ્ય બિંદુને જોડી દઈએ તો જોરવાથી જે રેખાખંડ બને તે ત્રીજીને સમાંતર થાય એટલે કે અહીંયા પિક્યુ એ બીસીને ને સમાંતર ને પિક્કુ આના પછી આપણે કહી શકીએ કે પિક્કુ સમાંતર બીસી બીજું શું કહી શકીએ પિક્યુ નું માપ એ આ એની સામે બીસી જે છે તેનું ઓળું આ દસ નવમાં પરિણામ ઓકે ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુને બિંદુને જોડવાથી મળતો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય મધ્ય વાળો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ મધ્ય વાળો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ આ મધ્ય બિંદુ વાળો ત્રિકોણ આને નામ આપી દઈએ એ બીસી નીચે નામ આપી દે ડીઈએફ તો પ્રમેય એવું કહે પ્રમેય એવું કહે કે ત્રિકોણ એ બીસી સમરૂપ ત્રિકોણ તો એ એ અંદરવાળા ત્રિકોણને સમરૂપ મધ્ય વાળો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ આમાં હમ હામે જોવાનું એની હામે છે ડી એટલે અહીંયા ડી બી ની હામે તો બીની હામે ઈ એ સી ની હામે એફ એમ હમ હમે એનું લઈ લેવાનું ક્લિયર ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ચોથા ભાગનું હોય છે મૂળ ત્રિકોણના ક્ષેત્રફળના મૂળ ત્રિકોણના ક્ષેત્રફળના ચોથા ભાગનું હોય છે ઓકે બરોબર જુઓ અહીંયા મધ્યબિંદુ બિંદુ જોડવાથી આ વચ્ચેનો ત્રિકોણ મળી ને તો આ વચ્ચેના ત્રિકોણનું ક્ષેત્રફળ આખા ત્રિકોણનું ચોથા ભાગનું વચ્ચેના ત્રિકોણનું ક્ષેત્રફળ આખાનું ચોથા ભાગનું ઓકે એટલે કે આ ડીઈ એફનું ક્ષેત્રફળ છે ને એ ચોથા ભાગનું છે આખા આખા એબીસીનું એના પછી ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુને જોરવાથી ક્ષેત્રફળ સરખા થાય ચારે ચારના તમામના ક્ષેત્રફળ સમાન અને એ ક્ષેત્રફળ એટલે આખા ત્રિકોણનું ચોથા ભાગનું બસ આવું યાદ રાખી દેવા યાદ રહી જશે અને બીજું કે પરિણામ બે ચાર પહેલું હતું આ બીજું આ ત્રીજું ને ચોથું તો પરિણામ બે ત્રણ ને ચારનો ઉપયોગ એક માર્ક્સના દાખલામાં જ ડાયરેક થાય મોટા દાખલા પૂછાય તો રીત બતાવી પડશે બાકી આ શોર્ટકટ એક માર્ક્સ માટે છે ક્લિયર ચાલો તો થોડાક દાખલા કરીએ એટલે તમને ખ્યાલ આવે ચાલો તો ત્રિકોણ એ બી સીમાં અને એફ એ અનુક્રમે એ બી અને એસીના મધ્ય બિંદુ તો આ ત્રણ છે મધ્ય બિંદુ તો જુઓ આકૃતિ આ ત્રિકોણ એ બી સી એ બીનું બીસીનું ને એસીનું મધ્ય બિંદુ છે ચાલો એબીસી છે ચાલીસ આખે આખું એબીસી ચાલીસ છે આખાનું ક્ષેત્રફળ ચાલીસ તો બાળકો ડીઈએફ કેટલું આ ડીઈએફ કેટલું હા તો હમણાં જ તો આપણે ખા કે અંદરવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ આખા ત્રિકોણનું ચોથા ભાગનું એટલે આનું ક્ષેત્રફળ જે છે આખા એ નું ચોથા ભાગનું આખા એ નું છે ચાલીસ એટલે આઠ થઈ જશે દસ હમણાં જ શીખા ને આ જવાબ કેટલો આવશે દસ આવશે ચાલો એના પછી ચાલો આ દાખલો કરીએ સમજજો ધ્યાનથી ત્રિકોણ ABC ની બાજુના મધ્ય બિંદુ ચાલો પેલા આકૃતિ દોરી દઈએ ત્રિકોણ ABC ની ચાલો ત્રિકોણનું નામ છે એ બીસી B C ની બાજુના મધ્ય બિંદુ છે પિક્યુ ચાલો તો એ નું મધ્ય બિંદુને આપણે પી લઈ લઈએ બીસીના મધ્ય બિંદુને ક્યુ લઈ લઈએ અને એસીના ના બિંદુને આર જોડી દેવો તો એના જોડી દઈએ આપણે મધ્ય બિંદુને આપણે જોડી દઈએ આ રીતના ત્રિકોણ બનશે ત્રિકોણ બીનો પિક્યુઆર ઓકે ચાલો અને ત્રિકોણ ની બાજુના મધ્યબિંદુ પાછા એક્સ વાયઝાઇડ મસ્ત દાખલો આના મધ્યબિંદુ બિંદુ એક્સ વાયઝેડ એક્સ વાય ને ઝેડ તેને હું જોડી દેવા ચાલો ત્રિકોણ એક્સ વાય ઝેડ નું ક્ષેત્રફળ દસ આનું ક્ષેત્રફળ બાળકો દસ હોય તો ત્રિકોણ પિક્યુઆરનું કેટલું એક્સ વાયઝેડ નું દસ હોય તો પિક્યુઆરનું કેટલું દસ ચોક ચાલીસ ત્રિકોણ પિક્યુઆરનું ક્ષેત્રફળ ચાલીસ થશે ને ત્રિકોણ પિક્યુઆરનું ક્ષેત્રફળ

પડે છે સમજ ક્લિયર ઇઝી દાખલા છે ચાલો એના પછી ચાલો તો ત્રિકોણ એ બીસીમાં ને ક્યુ છે એ બીના અને એસીના મધ્ય બિંદુ દોરી આકૃતિ તો આ દોરી દીધો ત્રિકોણ ત્રિકોણનું નામ એ લોકોએ કીધું છે એ બીસી એ બી સી મધ્ય વાત છે બાળકો કોણ કોનું મધ્યબિંદુ બિંદુ પી છે એ નું P છે એ નું મધ્ય બિંદુ અને ક્યુ છે એસી નું મધ્ય બિંદુ ચાલો જોડી દેવા બે મધ્ય બિંદુ આપી દીધા પીને એને જોડી દીધા હવે શું કહે છે આગળ આપણને કે ત્રિકોણ એપી ક્યુ ઉપર વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ છે બાર વર્ગમૂળ ટોન તો આખા ત્રિકોણ એ નું કેટલું શો બાળકો આ ત્રિકોણ રિવા એ આખા મૂળ ત્રિકોણ ને સમૃપ્ત થશે ને થશે ને કેવી રીતના ખુ ખુ સરસ આ સામાન્ય ખૂણો એના પછી જુઓ ખૂબ પછી બાખુ બાઠી બી થઈ જાય ખોખો બી તમે બનેલા કે મધ્ય જોડવાથી બનતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર એટલે આ બે સમાંતર એટલે આ અનુકોણ સ્લાઇડર અનુકોણ વાળી સ્લાઇડર આ બી અનુકોણ વાળી સ્લાઇડર ખ્યાલ આવે છે ચાલો શું બાળકો તો એનો મતલબ એવો કે તમારે પેલા બે ત્રિકોને સમળૂપ બતાવવાના અહીંયા હું જરાક બીજી ટેકનિક વાપરીએ આપણે કોઈક બીજી બાખુબા વાપરીએ બાખુબા બાખુબામાં ગુણોત્તને સેટ કરી દઈએ જોજો અહીં પી ને ક્યુ શું છે પી ને ક્યુ એ ત્રિકોણ એબીસી ના મધ્ય બિંદુ છે એમ તો જવાબ તમને ખબર તો પડી જ ગઈ છે કે આ આનું ક્ષેત્રફળ બાર વર્ગમૂળ ટોન છે તો એના ગુણ્યા ચાર થશે કેમ કે એમ જોવા જઈએ તો અહીંયા એક બે ત્રણ ચાર એમ ખબર ને તો ચાર ગણું એટલે ચોક અડતાલીસ અડતાલીસ વર્ગમૂળ ટોને જવાબ છે બસ હવે ખાલી ગણતરી કરવાની બાકી રહેલી છે જોજો તો આપણે બે ત્રિકોણને સમૃપ બતાવવાના ત્રિકોણ એપી ક્યુ ને આખા મૂળ ત્રિકોણ એબીસી ને ચાલો બાળકો તો ત્રિકોણ એપી ક્યુ તો ત્રિકોણ એપીક્યુ નું ક્ષેત્રફળ આપેલું છે બાર વર્ગમૂટોન ઓકે ચલો ધ્યાન આપજો તો બી પી અને ક્યુ છે ત્રિકોણ એ ની બાજુઓ પી અને ક્યુ એ ત્રિકોણ એ ની બાજુઓ એબી અને એસીના મધ્ય બિંદુ છે એબી અને એસીના મધ્ય બિંદુ છે તો બાળકો આપણે શું લખી શકીએ પી ને ક્યુ છે એ ને એસી ના મધ્ય બિંદુ તો આપણે લખી શકીએ કે આજે એપી છે ને આ એબી તો એ એ આખા એ કેટલું અડધું એ અડધું છે આખા એ એપી એ અડધું આખા એ અડધું એપી અનુ અર્ધું એપી છે અડધું એ Lia, a, a, chhidma, a, b, ho, ab ને નીચે લઈ આવો તો એ ના છેદમાં ab બરાબર વન બાય ટુ એવી રીતના બાળકો હવે આપણે બીજું શું લખી શકીએ સેમ આજે aq છે તે આખા એસીનું અડધું એક્યુ છે અડધું વન હાફ એસી લાવો એસી ને નીચે તો એક્યુ ના છેદમાં એસી બરાબર વન હાફ સો અહીંયા આ બે ગુણોત્તર સરખા થઈ ગયા ના છેદમાં એ બરાબર એક્યુ ના છેદમાં એસી આ ગુણોત્તરાની આખા હાથે આ ગુણોત્તરા આખા હાથે ના ખૂણો એ બરાબર તો સામાન્ય ખૂણો છે સો કઈ શરત બાખુબા શરત બાખુ બા થી આપણે કહી શકીએ કે આ બંને ત્રિકોણ સમરૂપ ત્રિકોણ એપી ક્યુ સમરૂપ ત્રિકોણ એબીસી ક્લિયર તો ચાલો મૂકી દેવો સૂત્ર તો સમૃદ્ધ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તો સરખો થાય ને તો એપી ના છેદમાં એ એટલે કે ત્રિકોણનું ક્ષેત્રફળ એપી ક્યુ ના છેદમાં એ બરાબર ચાલો એપી અને એ લઈ લઈએ એપી અને એ બી ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ જેટલો તો એપી ક્યુ ના છેદમાં એ બી સી બરાબર એપીના છેદમાં એ બી બાળકો એપીના છેદમાં એ બી તો અહીંયા લખેલું છે જુઓ એપીના છેદમાં એ છે વન બાય ટુ તો વન બાય ટુનો સ્ક્વેર તો એપી ક્યુના છેદમાં એ બી સી વન બાય ટુનો સ્ક્વેર એટલે વન બાય ફોર થશે ખ્યાલ આવશે સાચા જ અરે યાર કિંમત તો મૂકવાની જ રહી ગઈ અહીંયા કઈ કિંમત મૂકવાની રહી ગઈ એપી ક્યુ બાર વર્ગમૂળ ટોન ને છેદમાં એ ચાલો ક્રોસ ગુનાકાર કરી નાખો તો બાર અડતાલીસ એટલે અડતાલીસ વર્ગમૂળ ટોન બરાબર એ બીસીને એક વર્ગ ગુણ્યા તો એ તો સો બાળકો એ બરાબર અડતાલીસ વર્ગમૂળ ટોન ને એકમ અહીંયા લખેલો છે જોજો ચોરસ સેન્ટીમીટર તો અહીંયા બી આવશે ચોરસ સેન્ટીમીટર ક્લિયર આઈ હોપ કે સમજ પડી જ ગઈ હશે બાળકોને ચાલો આગળ વધીએ તો આપણે ઇઝી જ છે નેક્સ્ટ ચાલો તો હવે આવે છે કાત્કોન ત્રિકોણના વેદનો પ્રમેય તો ચાલો સ્ટાર્ટ કરીએ રેડી કાટકોણ ત્રિકોણના વેદનો પ્રમેય પ્રમેય છ પોઈન્ટ સાત બાળકો બહુ જ મસ્ત પ્રમેય છે મસ્ત ધ્યાનથી સમજો તો ધ્યાન આપજો કાટકોણ ત્રિકોણની વાત છે જો કાટકોણ ત્રિકોણમાં કાતખું ન બનાવતા શીરો બિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો બાળકો વેદથી બનતા બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે અને એકબીજાને પણ સમરૂપ હોય છે જો આપણે આકૃતિ દ્વારા સમજીએ

કર્ણ પર વેધ દોરવા કહી છે કોના પર કર્ણ પર વેધ દોરવા કહી છે તો બાળકો આપણે આ જે કાટકોણ ત્રિકોણ છે ને એને થોડોક રોટેટ કરીએ છે શું કરીએ છે રોટેટ કરીએ છે તમે કહેશો કે સર રોટેટ કેમ કરવાના તેની પછાડીનું કારણ હું તમને થોડીક વાર રહીને કહીશ તો તમે બસ અત્યારે આટલું સમજો કે આપણે આ કાટકોણ ત્રિકોણને રોટેટ કર્યો આવું કરવાથી શું થયું જે કાટખૂણો છે ને તે ઉપર આવી ગયો ઓકે આટલી વસ્તુ ક્લિયર એટલે કે મતલબમાં આ પ્રમેય જ્યારે આવે ને જારે પણ દાખલામાં કાટકોણ ત્રિકોણમાં વેધની વાત આવે ને તો ત્યારે આપણે કાટકોણ ત્રિકોણને આ ટાઈપ દોરવાનો છે સમજો આ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે દાખલામાં કે કોઈ બી કોઈ બી સાબિત કરવાનો દાખલો કે બીજા કોઈ પ્રમેય પણ એવા આવે કે જે પ્રમેયમાં કાટકોણ ત્રિકોણ હોય આ પ્રમેયમાં તો છે પણ આના પછી પણ કોઈ પ્રમેય એવા આવે કે જેમાં કાટકોણ ત્રિકોણ હોય અને કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર વેધ દોરવાની વાત હોય ને તો તમારે અવોત ત્રિકોણ દોરવાનો છે કેવો આ અહીંયા તમને જે સ્ક્રીન પર દેખાય છે એવો ત્રિકોણ અને બાળકો મેં આ ત્રિકોણને એક મસ્ત નામ આપેલું છે પર્વત જેવો ત્રિકોણ પર્વત જેવી આકૃતિ એમ ફિલિંગ આવે ને પહાર હોય એવો એટલે કે તમારા પર્વત જેવો કાટકોણ ત્રિકોણ દોરવાનો અને ઉપર આવશે કાટખૂણો નોર્મલી તમે આવા જ કાટકોણ ત્રિકોણ દોરો છો નોર્મલી મોટે ભાગે જ્યારે પણ કાટકોણ ત્રિકોણ દોરવાનો આવે તો તમે આવા દોરો છો પરંતુ અહીંયા ખાલી કરવાનું શું છે અને ખાલી રોટેટ કરવાનું છે એટલે તમારે હવે આ ટાઈપનો કાટકોણ ત્રિકોણ દોરવાનો છે ચાલ આટલી વસ્તુ તો તમને ક્લિયર પ્રમેયનું વિધાન આપણને એવું કહે છે કે કાટકોણ ત્રિકોણના કર્ણ કાટકોણ ત્રિકોણના કાટખૂણાવાળા વાળા શિરો બિંદુમાંથી કર્ણ પર વેદ દોરો આ છે કાટખૂના વાળું શિરો બિંદુ ચાલો આપણે આને નામ આપી દઈએ ચાલો શું નામ આપશો તમે આને એબીસી નામ આપી દઈએ એ બી ને સી ચલો નામ આપી દીધું એ બીસી તો પર વેધ દોરી દેવો બી દોરી દેવો વેધ અથવા આપણે ચાલ એક કામ કરીએ એબીસી માં અહિયાંથી જ નામ આપીએ એ બી ને સી ચાલો અત્યારે આ ટાઈપ રાખો તો કાટ ખૂણા શિરોબિંદુ છે બિંદુ બી બિંદુ બી માંથી કર્ણ એસી પર વેધ દોરવાનું વેદ એટલે કે નેવું નો ખૂણો બને તે રીતે તમારે સીધી લીટી દોરવાની છે તો જુઓ બાળકો આ નેવું નો ખૂનો બને છે અહિયાં અને આ જે બિંદુ છે તેને આપણે ડી નામ આપી દઈએ ઓકે ક્લિયર સો બાળકો આ છે આકૃતિ ઓકે તો કાટકોન ત્રિકોણ કાત શિરોબિંદુ વાળું શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોર્યો તો શું થાય છે ખબર તો કર્ણ પર વેધ દોરવાથી આ જે મેઇન કાટકોણ ત્રિકોણ હતો ને મોટો કાટકોન ત્રિકોણ મેઇન તે કાતકોન ત્રિકોણના બે ભાગ પડી ગયા યસ વેદ દોડવાથી આ કાટકોણ બે ભાગ પડી ગયા તો પ્રમેય આપણે એવું કહે છે કે આ બંને સાઈડના ત્રિકોણ આ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ આ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ અને સાથે સાથે આ બંને ત્રિકોણ આ મૂળ ત્રિકોણને બી સમરૂપ યસ બાળકો સમજજો આ બંને ત્રિકોણ

એટલા માટે વિધાનને સમજવું પડે વિધાનને યાદ રાખવું પડે ઓકે ક્લિયર તો બાળકો જુઓ હવે અહીંયા બરાબર ધ્યાન આપજો સો આ બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને ખૂનો એને એક્સ ધારું છું ઓકે બાળકો આ કાટકોન ત્રિકોણ છે કાટકોન ત્રિકોણ આ મેઇન કાટકોણ ત્રિકોણ ને જુઓ તેમાં ખૂનો બી નેવું નો છે એક કામ કરીએ ચાલો એક કામ કરીએ આપણે આપણે છે ને આકૃતિને ત્રણ ભાગમાં સેપરેટ કરી દઈએ ત્રણ ભાગમાં સેપરેટ કરી દઈએ ચાલો ચાલો તો આપણે આ જે આપણી મેઇન આકૃતિ છે ને તેના ત્રણ ભાગમાંનો પહેલો ભાગ પછી બાળકો આ છે બીજો ભાગ એના પછી આ છે ત્રીજો ભાગ ઓકે આપણે ત્રણ ભાગમાં સેપરેટ કરી દીધી આકૃતિને ક્લિયર ચાલો હવે છે ને આપણે આમાંથી અને કરી નાખો એટલે કે આ મૂળ ત્રિકોણ થઈ ગયો આ બિંદુ ડીને બી અત્યારે કરી નાખો આ કાટખુનાને કરી નાખો ને આ બિંદુને પણ કરી નાખો હવે આ ત્રિકોણમાં જો આ વેદ દોરવાથી જે બે ત્રિકોણ આવ્યા ને તેને જ આપણે જોવાના છે તો હું આ બધનું બધું છે ને કરી નાખું છું ઓકે આ બધું હું સાઈ સાફ કરી નાખું છું આટલો ભાગ ચાલો તો આટલો ભાગ આપણે સાફ કરી દીધો છે ક્લિયર ચાલો ચાલો થઈ ભૂસાઈ જાય છે ને ઓકે આ બરાબર છે ચલો અહીંયા નામ શું હતું એક મિનિટ હવે એક કામ કરો આમાં છે ને આ કાટકોન ત્રિકોણ છે ને તેનો જમની સાઈડ નો જો હું શું કરું છું આ મૂળ ત્રિકોણ આ છે વેદની આ સાઈડ ડાબી સાઈડ ત્રિકોણ હવે અહીંયા રાખીશ વેદની જમણી સાઇડનો ત્રિકોણ તો ચાલો ભૂસી નાખીએ છીએ ચાલો આને પણ આપણે ભૂસી નાખીએ છીએ એ ભૂસાઈ ગયું ક્લિયર ચાલો ધ્યાન આપતા રહેજો સો આપણે અહીંયા નીચે લખી નાખીએ કે આ જે ત્રિકોણ છે તે છે મૂળ ત્રિકોણ પછી આ છે વેદથી બનતો ડાબી સાઈડ ત્રિકોણ ને પેલો છે વેઠથી બનતો જમની સાઈડ નો ત્રિકોણ આ છે જમની સાઈડ નો ત્રિકોણ ઓકે સમજો બારકો મારી વાતને સમજજો ધ્યાનથી હવે બાળકો જોજો આપણે છે ને આ ખૂનાને ત્રિકોણમાં આ ખૂનાને આપણે એક્સ ધરી લઈએ તમને ખબર છે કે આ કાઠખુનો છે ખૂનો બી કાઠખુનો તમને ખબર છે બિંદુ ડી પર બી કાઠખુનો બને છે આ સાઈડ બી કાઠખુનો બને છે આટલું તો ક્લિયર તમે ખૂનો એ ને એક્સ લીધું એટલે અહીંયા એક્સ લખી દેમ છું બાળકો આ જ ખૂનો એ અહીંયા પણ છે આ જ છે ભાઈ આ જ છે ખૂનો એ આ જ છે આ પણ એક્સ જ થશે હવે સમજો મારી વાતને કે આ કાટકોણ ત્રિકોણ છે કાટકોન ત્રિકોણ કોઈ બી ત્રિકોણ હોય ત્રણેય ખૂનાનો સરવારો એકસો તો સો બાળકો આ ત્રિકોણના બે ખૂના છે તમારી પાસે તમારે ત્રીજો ખૂનો જોઈએ છે તો આ ત્રણે ત્રણનો સરવારો એકસો 180 એકસો માંથી આ બેઉને બાદ કરી નાખો તો એકસો માંથી આ 90 ને બાદ કરીએ તો એકસો એસી ઓછા નેવું એટલે કે નેવું અને હવે આ નેવું માંથી એક્સ ને બાદ કરો તો આપણને ખૂણો સી મળશે જે થશે નેવું ઓછા એક્સ ખૂણો સી એટલે રહ્યો આ ખૂણો જે નેવું ઓછા એક્સ થશે અને બાળકો આપણ ખૂણો સી જ છે જે નેવું ઓછા એક્સ થશે ચલો હવે બાળકો મારી વાતને સમજજો મારી વાતને સમજજો ચલો બાળકો હવે આ ત્રિકોણને ને પકડો આમાં આ ખૂણો એક્સ છે આ નેવું છે તો તમારે મને કહેવાનું છે કે આ બિંદુ બી વાળો ખૂણો કેટલો આ બિંદુ બી વાળો ખૂણો બોલો તો બાળકો

પેલા આ નેવું ને બાદ કરી નાખો ને પછી આ નેવું ઓછા ને બાદ કરી નાખો સો નેવું નેવું તો કેન્સલ સોરી એકસો માંથી કરવાના ત્રણ ત્રણ નો એકસો ને એકસો એસી ઓછા નેવું એટલે આ કાઉસ છોડીએ તો અહીંયા એક્સ ખૂનો બી થશે એક્સ ને એમ બી ખબર પડી જાય કે આ એક નેવું નો હોય બીજો નેવું ઓછા એક્સ હોય તો ત્રીજો એક્સ જ આવશે એટલે કે બાળકો આ ખૂણો એક્સ છે જો બીજી રીતે બી સમજી શકાય હું તમને બીજી રીતે સમજાવું કે આ ખૂનો એક્સ કેમ આવ્યો બીજી રીતે કઈ રીતે સમજવાના જોજો તો બાળકો બીજી રીતમાં શું કરવાનું ખબર આખો ખૂનો આ કેટલાનો આખો ખૂનો આ જોવો નેવું નો આખો ખૂણો એમાંથી આ નેવું નો હોય એમાંથી આ નેવું ઓછા એક્સ એટલે કે નેવું માંથી આખા ખૂણા નેવું માંથી આ સાઈડ નો નેવું ઓછા એક્સ ને બાદ કરી નાખો એટલે હવે આ પ્લસ એક્સ આવી જશે તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના એક્સ આવે છે તો આપણને બધા ખૂણા મળી ગયા હવે તમે જુઓ ધ્યાનથી જુઓ

મૂળ ત્રિકોણ ને સમરૂપ એટલે આ બંને સમરૂપ છે અને તમે જોઈ શકો છો કઈ શરત થી ખુખુ નેવું નેવું એક્સ નેવું એટલે કે આ ત્રિકોણ ના ત્રણેય ખૂના આના અનુરૂપ ખૂણાને સરખા થાય છે બસ હવે તમારે સંકેતને સેટ કરવાનો છે સંકેતને તો ત્રિકોણ એડીબી ત્રિકોણ એડીબી માં એ પર છે એક્સ તો મૂળ ત્રિકોણ અત્યારે હું અહીંયા લખીશ મૂળ ત્રિકોણ એ પર એક્સ તો અહીંયા એક્સ છે એ પર જ એટલે અહીંયા એ પછી એ પછી નેવું ઓછા સી પર એટલે કે ત્રિકોણ એ ડી બી સમરૂપ ત્રિકોણ એ બી સી ઓકે એના પછી ત્રિકોણ હવે બાળકો વેધ થી બનતા બંને ત્રિકોણમાં જમની સાઈડ નો ત્રિકોણ એને આપણે લખીશું ત્રિકોણ બીડીસી તો બંને ત્રિકોણ મૂર ત્રિકોણને ને સમરૂપ એટલે કે ત્રિકોણ આ મૂળ ત્રિકોણ જો પર એટલે બી સાથે એના પછી ડી પર છે નેવું ડી પર છે નેવું તો આમાં નેવું છે બિંદુ બી પર એટલે અહીંયા બી અને એના પછી આ નેવું ઓછા એક્સ એટલે સી પર આમાં નેવું ઓછા એક્સ સી પર જ છે ઓકે ક્લિયર ત્રિકોણ બીડીસી એકરૂપ ત્રિકોણ એબીસી અને હવે બાળકો આ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ ત્રિકોણ ટોપિકમાં કે એક ત્રિકોણ બીજાને સમરૂપ બીજો ત્રીજાને સમૃપ્ધ તો પહેલો ત્રીજાને સમરૂપ કઈ કહેવું જ છે અહીંયા બાળકો કે આ આને સમરૂપ આને આ સમરૂપ તો આ બે પણ એકબીજાને સમરૂપ એટલે કે આ આજે ત્રિકોણ છે એડીબી ત્રિકોણ એડી બી એ સમૃપ થસારી આ ત્રિકોણ બીડીસીને અને તમે જુઓ એ પર એક્સ છે તો અહીંયા એક્સ એ બી પર છે એટલે એની સામે બી આવશે એના પછી આમાં ડી બિંદુ ડી પર નેવું તો અહીંયા બી ડી પર જ નો ખૂનો છે અને આ બી પર છે નેવું ઓછા એક્સ અહીં નેવું ઓછા એક્સ છે સી પર એટલે બેઠું આ બે બની ગયું સમજ પડે છે તો બારો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે કે વેધથી બનતા બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને સંભળૂપ એકબીજાને સંભરૂપ તો અહીંયા તમને ત્રણ સમરૂપતા દેખાય છે ત્રણ સમરૂપતા જે તમારે યાદ રાખવાની આ તમારે યાદ રાખવાની છે સર કેવી રીતના યાદ રાખીએ સર એટલે કે યાદ રાખવા માટે અમારે આ બધું રફ પાનામાં દોરવું પડશે તો બાળકો આની પણ એક ટેકનિક આપીશ ટેકનિક આપીશ યસ ખુશ થઈ જાવ એકદમ હસો એકવાર યસ સર થેન્ક યુ ટેકનિક આપીશ યસ ચાલો તો બાળકો આ ત્રણે ત્રણ ને લખવાની એક ટેકનિક તમે આ આકૃતિ દોરીને ડાયરેક્ટ આ ત્રણે ત્રણ ને લખી શકો છો કેમ કેમ કે આ વસ્તુનો ઉપયોગ દાખલામાં કરવાનો હોય છે આમાં કેવું હોય કે આ જે સમરૂપતા છે ને તેનો ક્રમ બહુ અગત્યનો છે ક્રમ તમે ઊંધું ચટું જો ભૂલમાં લખાઈ ગયું ને તો પછી જવાબ નહીં આવે અનુરૂપતા જરૂરી છે કે કોન કોને અનુરૂપ થાય છે એને અનુરૂપ એ હોય તો એની સામે એ જ ડીને અનુરૂપ બી હોય તો ડીની સામે બી જ આવવો જોઈએ ઊંધું છટ્ટું થઈ ગયું ને તો લોચા પડી જશે ઓકે ક્લિયર સો બાળકો આ ન્યૂ તમને ટેકનિક આપવા જઈ રહ્યો છું બરાબર ધ્યાનથી સમજો ચાલો તો આપણે એક કામ કરીએ આકૃતિને કરી દઈએ કોપી ચાલો તો કાટકોન ત્રિકોણના વેટથી બનતા સમૃપ્પ ત્રિકોણોને યાદ રાખવાની ટેકનિક સમૃપ ત્રિકોણને યાદ રાખવાની ટેકનિક ચાલ આ બધું આપણે ખૂણા બધું તેને હવે કઈ કામ નથી એને જવા દેવો ઓકે ચાલો આટલી આકૃતિ રવા દેવો ચાલો હવે ધ્યાન આપજો હવે તમારે કરવાનું શું છે ખબર જુઓ તમારી પાસે ત્રણ ત્રિકોણ છે કેટલા ત્રિકોણ છે ત્રણ તો તમારે ટેકનિકમાં યાદ રાખવાનું છે કે આ જે મૂળ ત્રિકોણ છે ને તેમાં પર્વત બનાવવાનો હા બાળકો મૂળ ત્રિકોણમાં પર્વત બનાવવાનો એટલે કે મૂળ ત્રિકોણ એમાં આ રીતે પર્વત મેં તમને કીધું ને મૂળ ત્રિકોણ પર્વત જેવો દેખાવો જોઈએ તો આ છે પર્વત મૂળ ત્રિકોણમાં પર્વત તો આ બની ગયો પર્વત એના પછી ત્રિકોણ છે તેમાં એલ બનાવો એલ ડાબી સાઈડના ત્રિકોણમાં એલ બનાવો ઓકે ડાબી સાઈડના ત્રિકોણમાં શું બનાવી દેવાનું એલ આપણે બનાવી દઈએ એલને મૂળ ત્રિકોણમાં પર્વત ડાબી સાઈડના ત્રિકોણમાં એલ બનાવવાનો ચાલો જમણી સાઈડ નો ત્રિકોણ છે તેમાં પણ એલ આ ઊંધો એલ છે અહીંયા ચટ્ટો એલ અહીંયા કયો એલ બનશે ચટ્ટો એલ આ ઊંધો એલ હતો તો અહીંયા બનશે ચટ્ટો એલ તો આપણે આ એલને ચટ્ટો કરી નાખીએ ઓકે ચાલો તો કરી નાખીએ આપણે ઊંધો એલ ને બનાવવાનો છે ચટ્ટો એલ ओके बनी गो चट्टो एल जुओ मस्त એકદમ ઓકે ક્લિયર ચાલો કલર થોડોક બદલી કરી એટલે અલગ દેખાય ચાલો જોવો તો યાદ રાખવાનું છે તમારે કે આ જે મૂળ ત્રિકોણ છે તેમાં પર્વત બનાવવાનો મૂળ ત્રિકોણ એટલે કે પર્વત પછી આ આપણી ટેકનિક છે આ બધું ચોપડીમાં નથી ભાઈ ટેક્સ્ટબુકમાં નથી આ ડાબી સાઈડનો ત્રિકોણ બરાબર ડાબી સાઈડનો ત્રિકોણ તો તેમાં તમારે ઊંઢો એલ બનાવવાનો કયો એલ ઊંધો એલ અને જમણી સાઈડનો જે ત્રિકોણ છે ને જમની સાઈડનો ત્રિકોણ તેમાં તમારે ચટ્ટો એલ બનાવવાનો કેવો એલ બનાવવાનો ચટ્ટો એલ ઓકે હવે નામ આપી દેવો મારો કે આ પર્વત એટલે એબીસી પર્વત એટલે એબીસી એના પછી ઊંઢો એલ છે તેનું નામ શું છે તો અહીંયાથી આપણે નામ લખીએ તો એ એડીબી એ અને આ ચટ્ટા એલનું નામ શું છે બીડીસી આનું નામ છે બીડીસી લખી દીધા નામ હવે જુઓ પર્વતમાં તમારે પર્વતમાં સમજો પબ્લિક પર્વતમાં તમારે એમ થી એમ જવાનું એમથી કા જવાનું છે ઊંધો છે ઊંધો એલ તેમાં તમારે એથી સ્ટાર્ટ કરવાનું એથી કાંઠી સ્ટાર્ટ કરવાનું એથી ઓકે એટલે એ થી ડી પર ને ડી થી બી પર એડો યાદ રાખજો કાઠી ક્યાં જવાનું ડાબી સાઈડ નો ત્રિકોણ જ્યારે પણ આવે ને ત્યારે અહીંયા એ થી જ નીચેથી ઉપર જવાનું નીચેથી ઉપર

મૂળ ત્રિકોણ મૂળ ત્રિકોણમાં તો પર્વત બનાવવાનો અને આ પર્વત માં A થી C પર જવાનું A થી C પર એટલે ABC A થી C પર એટલે ABC ઓકે તો આ પહેલું એના પછી બીજું હવે જમીની સાઈડનો ત્રિકોણ મૂળ ત્રિકોણ ને સમરૂપ કઈ સાઈડનો જમીની સાઈડનો શું નામ લખશો જમીની સાઈડના ત્રિકોણનો તો જમીની સાઈડનો ત્રિકોણ એટલે ચટ્ટો L ઉપરથી નીચે બીડીસી ચટ્ટો L એટલે કે ત્રિકોણ બીડીસી સમૃપ ત્રિકોણ મૂળ ત્રિકોણ ને સમરૂપ મૂળ ત્રિકોણ અને મૂળ ત્રિકોણમાં બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ અને એકબીજાને સમરૂપ એટલે કે ડાબો ને જમનો એકબીજાને સમરૂપ તો ડાબી સાઈડ નો ઊંઢો એલ ઊંધો એલ એડીબી ત્રિકોણ એડીબી સમૃપ ત્રિકોણ જમની સાઈડ નો ચટો એલ ઉપરથી એલ એટલે કે બીડીસી લખાઈ ગયું જુઓ લખાઈ ગયું બસ ખાલી એટલું યાદ રાખવાનું મૂળ ત્રિકોણ આવે તો પર્વત ડાબી ત્રિકોણ આવે તો ઉપર ઊંધો એલ જમની સાઈડ નો ત્રિકોણ ઉપરથી એમ એલ ડાબુ ઊંધો એલ જમનું ચટ્ટો એલ મૂળ ત્રિકોણ પર્વત પર્વત મૂળ ત્રિકોણ જમની સાઈડ નો ત્રિકોણ ચટ્ટો એલ ડાબી સાઈડ નો ત્રિકોણ ઊંધો એલ યાદ રહી જશે મગજમાં ફિટ કરવું પડશે તો પરીક્ષામાં આ દાખલો પૂછાશે તો તમને લગતા ફાવશે બાકી તમે ગુચવાઈ જશો અને બીજો રસ્તો છે યાદ રાખવાની આ છે ટેકનિક કે આ સમૃપ્તાનો સંકેત આ રીતે યાદ રહી જશે હવે બાળકો ટૂંકા પ્રશ્ન માટે કેટલાક સૂત્ર હું તમને આપું છું જે તમારી ટેક્સ્ટબુકમાં નથી પરંતુ બાળકો આ સૂત્રથી તમારો સમય બહુ બચશે પરીક્ષામાં એટલા માટે આ સૂત્ર આપું છું અને હું હવે તમને જે સૂત્ર આપવાનું છું તે સૂત્રનો ઉપયોગ માત્ર એક માર્ક્સના પ્રશ્નમાં જ કરવો ટૂંકા પ્રશ્નમાં કયા પ્રશ્નમાં ટૂંકા પ્રશ્નમાં મોટા દાખલા બે માર્ક ત્રણ માર્ક ને ચાર માર્કમાં મેં તમને જે અત્યારે સૂત્ર લખાવીશ તેનો ભૂલથી બી ઉપયોગ નહીં કરતા નહીં તો માર્ક્સ આપી લે તો મને નહીં કહેતા કેમકે એક માર્કના દાખલા માટે સૂત્ર આપું છું અને એક માર્કમાં રીત બતાવવાની હોતી નથી એટલે તમે કોઈ બી રીત કરો તમને પૂરા માર્ક્સ મળી જ જાય સો બાળકો ધ્યાન આપજો તો આ જ આકૃતિ પાછી જ્યારે પણ તમને કાટકોન ત્રિકોણમાં વેધની વાત આવે કાટકોન ત્રિકોણમાં વેધની વાત આવે કાટકોણ ત્રિકોણમાં વેધની વાત આવે કાટકોન ત્રિકોણમાં વેધની વાત આવે તો ત્યારે હું તમને કેટલાક સૂત્ર આપું છું જે તમારે યાદ રાખવાના છે શું કરવાના છે યાદ રાખવાના છે શો બાળકો ચાલો ચાલો અહીંયા રાખીશ ઓકે તો સૂત્ર અહીંયા આપણે નીચે લખીએ છીએ સૂત્રમાં ત્રણ સૂત્ર હું તમને આપીશ કેટલા સૂત્ર ત્રણ એક બે ને ત્રણ ચલો ત્રણે ત્રણ સૂત્ર એક એક કરીને જોઈએ સર એડી લખાવો સર સર એડીબી ઓકે બેટા ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ સમૃપ ત્રિકોણ તો સર આનું નામ લખાવો બેટા નામ લખાવો સર બીડીસી ચત્તો એલ બનાવી દીધા સર ઓકે બેટા બીડીસી હવે બાળકો જોજો જોજો બરાબર જોજો એકદમ ધ્યાનથી તો હવે હું ગુણોત્તર લેમ છું જોજો આ બીડી છે ડી એટલે જ બીડી ત્યાંથી ગુણોત્તર લેમ છું તો અહીંયા બીડી તો અહીંયા આવે છે સીડી ને ના બરાબર હવે જોજો અહીંયા બી બીડી છે તો અહીંયા છે એડી એટલે કે એડીના છેદમાં બીડી એટલે મતલબમાં કહી હું ખબર આ બેઉ ત્રિકોણમાં કોમન બાજુ બીડી છે ને તો મેં ગુણોત્તર એવી રીતે લીધો કે બેઉમાં બીડી બીડી આવે ગુણોત્તર એવી રીતના લીધો કે બેઉમાં બીડી બીડી આવે તો અહીંયા બી બીડી અહીંયા બી બીડી બે બે બીડી ઓકે ચાલો ક્રોસ ગુનાકાર કરી દેવો બીડી ગુણ્યા બીડી બીડી સ્કવેર એના બરાબર એડી ઇન્ટુ સીડી એડી ઇન્ટુ સીડી આ છે પહેલું સૂત્ર આ છે પહેલું સૂત્ર કે બીડી સ્કવેર બીડી સ્કવેર કોનો સ્કવેર બીડી બીડી એટલે વેધ વેડ વર્ગ બીડીનો વર્ગ તો આ બીડીનો વર્ગ છે ને બીડીનો વર્ગ તો નીચે આ બે ટુકડા ને તેનો ગુણાકાર બીડીનો વર્ગ બીડીનો વર્ગ બરાબર એડી ઇન્ટુ ડીસી બીડીનો વર્ગ BD નો વર્ગ બરાબર AD into DC BD નો વર્ગ બરાબર AD into DC યાદ રાખી દેવો મગજમાં અત્યારે ને અત્યારે ફિટ કરી દેવો એકદમ ધ્યાન થી ફટાફટ ના કરી યાદ રાખવાનું છે તમારે આ સૂત્ર તમારો સમય બચાવશે અને યાદ રાખવાનું જ છે કે આ જે વચ્ચે બીડી છે ને આ BD તેનો વર્ગ એ આનો ને આનો ગુણાકાર નીચે આ BD ના લીધે no e, BD ના લીધે જે કર્ણના બે ટુકડા ભઈરા તે ટુકડાનો ગુણાકાર વેદ વર્ગ બરાબર કર્ણના બે ટુકડાનો ગુણાકાર યાદ રહી જશે હા સર યાદ રહી ગયું ચાલો સર આગળનું હવે હા ચાલો બેટા બીજું સૂત્ર તો વેઠથી બનતો ડાબી સાઈડનો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ હા હા સર ડાબી સાઈડનો ઊંઢો એલ બનાવી દઉં ચાલો સર એડીબી સર ત્રિકોણ એડીબી બી ઊંઢો એલ બનાવી દીધો એડીબી મૂળ ત્રિકોણ સર પર્વત પર્વત સર એથી આપણે બી પર પર્વત પર ચડીશું ને પછી લપસણી ખાઈશ ને સી પર પહોંચીશું તો ત્રિકોણ એબીસી ત્રિકોણ એબીસી બીસી ઓકે બાળકો આ બંનેમાં કોમન કયું આ બેઉ ત્રિકોણમાં આ બેઉ ત્રિકોણમાં કોમન અરે એ બી સર બેઉમાં છે એ બી વધારે બે જ છે બેઉમાં જ તો બેઉમાં એ ને આવવા દેજો એ બી તો એસી એ બી ના છેદમાં એસી હજી એકવાર એ બી હર એ બી તો એની હમે છે એડી એટલે કે એડી ના છેદમાં એ બી કરી દેવો ક્રોસ ગુણાકાર તો એબી બી ગુણ્યા એટલે એ બી સ્ક્વેર એસી ને સામે જવા દો તો એસી ઇન્ટુ એડી અથવા એડી ઇન્ટુ એસી તો આ છે બીજું સૂત્ર એ બી સ્ક્વેર સ્કવેર એ બી બરાબર એ બી સ્ક્વેર એ ઓકે એ બી નો સ્કવેર એ બી જોજો એ બી અમારો હટ ને જોજો કે પહેલા એડી લેવાની પછી આખી એસી લેવાની એડી એસી એડી એસી એડી એસી ક્યારે એ બી હોય ત્યારે એ બી તો નીચેથી પહેલા એડી ને પછી આખી એસી એ બી સ્કવેર બરાબર એડી ઇન્ટુ એસી એ બી સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ એસી પહેલા એમ 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 હમ યાદ રહેશે AB2 બી AC બરાબર એડી ઇન્ટુ એસી એ બી સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ એસી સ્ક્વેર બરાબર એડી એસી સ્ક્વેર બરાબર એડી એસી યાદ રહી જશે હા સર યાદ રહી ગયું સર અમે તો ડાન્સ જ કરશું હા બેટા કરો ડાન્સ ચાલો એના પછી ત્રીજું જમણી સાઈડનો ત્રિકોણ ચટ્ટો એલ બીડીસી મૂળ ત્રિકોણને સાંભળો મૂળ ત્રિકોણ ભાઈ મૂળ ત્રિકોણ મૂળ સર પર્વત એ ચાલો બેઉમાં કોમન કોન કોમન બીસી બેઉમાં જ છે બીસી જુઓ અમા હો છે અને અમા હો છે બે માં જ છે બીસી ચલો બીસી ના દેજો આ બીસી તો અહીંયા બીસી છે તો અહીંયા એસી બીસી ના છેદમાં એસી ચાલો હજી એક બીસી આ રહી તો અહીંયા બીસી ની સામે છે ડીસી તો ડીસી ના છેદમાં બીસી ક્રોસ ગુણાકાર બીસી ગુણ્યા બીસી બીસી સ્ક્વેર અને આઠ હશે ડીસી ઇન્ટુ એસી તો છેલ્લું ત્રીજું સૂત્ર બીસી સ્ક્વેર બરાબર બીસી જો પહેલાં અને લીધેલું હવે પીલીને એટલે કે હવે તમારે એમ આવી જવાનું બીસી સ્કવેર બીસી છે તો બીસી સ્ક્વેર બરાબર સીડી ઇન્ટુ સી એ બીસી સ્ક્વેર બરાબર સીડી ઇન્ટુ એસી બીસી સ્ક્વેર બરાબર સીડી ઇન્ટુ એસી જ્યાંથી જ લીધું ત્યાંથી એમ ચાલુ કરવાનું હવે જમ આ સાઈડ હોય તો આમ એમ હોય ત્યારે એમ ઇન્ટુ એમ એ બીસી સ્ક્વેર બરાબર શું હતું યાર બીસી સ્કવેર બરાબર ડીસી ઇન્ટુ એસી બીસી સ્ક્વેર બરાબર ડીસી ઇન્ટુ એસી Bc² સ્ક્વેર બરાબર ડીસી ઇન્ટુ એસી યાદ રહી જી ઇન્ટુ એસી ચાલો આ ત્રણ સૂત્ર એડી ઇન્ટુ એસી બીસી નો વર્ગ બરાબર સીડી ઇન્ટુ સી એ આ ત્રણ સૂત્ર યાદ રાખી દો દાખલામાં કામ લાગશે ચાલો તો ખાસ યાદ રાખવાના છે આ બધું કેવી રીતના આવ્યું તે હતું પણ મેન હતા સૂત્ર ખાસ યાદ રાખજો ચાલો તો આગળ વધીએ તો હવે દાખલા આવશે સૂત્રનો ઉપયોગ ખાલી જ કરવાનો ચાલો તો દાખલા ચાલુ થાય છે કે ભાઈ આકૃતિમાં ત્રિકોણ એ બીસી જો મસ્ત કાટકોન ત્રિકોણ આપણો પર્વત જેવો કાટકોન ત્રિકોણ પર્વત જો એ ડી એડી લમ બીસી ડી બિલોંગ્સ ટુ બીસી નો મતલબ કે બિંદુ ડી બીસી પર છે ભાઈ હા બિંદુ ડી બીસી પર છે ભાઈ તો નીચેના પૈકી કયા વિધાનો સત્ય આ ચાર માંથી કોન કોન સત્ય તો બસ એ એડી સ્કવેર ની વાત કરી તો એડી સ્કવેર હું લખાય એડી સ્કવેર હમણાં જ શીખવા દઉં એડી સ્કવેર એડી નો સ્કવેર એટલે વર્ગ બરાબર વેઢની બંને સાઈડના ટુકડાનો ગુનાકાર એટલે બીડી ઇન્ટુ ડીસી બીડી ઇન્ટુ ડીસી ચાલો પહેલું સાચું છે પહેલું સાચું છે ચાલો બીજું છે બીસી સ્ક્વેર કા છે ભાઈ બીસી ભાઈ બીસી નો સ્કવેર નું તો સૂત્ર જ નહીં આવે ને બીસી ના સ્કવેરનું સૂત્ર જ નહીં આવે એ બી ના સ્કવેરનું આવે એબી બી સ્ક્વેર એબી બી નો સ્ક્વેર એ બી એ બી સ્ક્ ઇન્ટુ બીસી બીડી ઇન્ટુ બીસી હમણાં જ કીધું બીડી ઇન્ટુ બીસી લાબી સાચું છે અને છેલ્લે એસી સ્કવેર તો એસી માં એમથી હોય તો એમ નાખવું તો એસી સ્કવેર બરાબર ડીસી ઇન્ટુ બીસી અથવા સીડી ઇન્ટુ ડી બી આવે બરો સીડી ઇન્ટુ બીસી આવશે ને પણ અહીંયા સીડી ઇન્ટુ બીડી આપ્યું એટલે કે અહીંયા આ લોચો છે એટલે આના લીધે આ ખોટું આનું બી સૂત્ર જ નહીં આવે એટલે પહેલું ને ત્રીજું સાચું છે પહેલું ને ત્રીજું સાચું છે કયું સાચું છે પહેલું ને ત્રીજું વિધાનો એક ને ત્રણ સત્ય જવાબ આવશે બી એક ને ત્રણ સત્ય ઓકે ખ્યાલ આવે છે સમજ પડી જો સૂત્ર યાદ હતા તો તમને આ સારું પડ્યું ને પણ સૂત્ર જો નહીં યાદ હતા મેં તમને આ સૂત્ર મૂળે કરાવ્યા ને આ ત્રણ સૂત્ર એ તમને ની યાદ અે તો તમે શું કરે કે ત્રિકોણ દોડતે ત્રિકોણની સમરૂપતા લખતે ને પછી ગુણોત્તર લેતે મીન્સ કે તમે આવું બધું કરતે ને સમય બગાડતે તમારો કિંમતી સમય જે પરીક્ષામાં બગડવા નથી દેવાનો એને યુટિલાઇઝ કરવાનો છે ચાલો આકૃતિ પછી બીડી કેટલું બારો કે બસ સૂત્ર તું એક માર્ક્સના દાખલામાં સૂત્ર જે તમને આપ્યા બીડી એટલે વેધ અને વેધ આવે તો સાઈડ પરના બેવ ગુણાકાર વેધ તો વેધ આવે તો બેઉ સાઈડનો ગુનાકાર કેમકે આ ત્રિકોણ નોર્મલ ત્રિકોણ છે આપણે પર્વત જેવો નથી રોઈ રહ્યો પણ ગૂંચવાતા નહીં ચાલો બીડી સ્કવેર બરાબર એડી કેટલા છે ભાઈ એડી એડી છે એક્સ ને સીડી કેટલા છે વાય સો તમે સ્કવેર ને કરો તો તમને ખબર જ છે કે સામે વર્ગમૂળ આપવાનું વર્ગમૂર માં જવાબ બી ઓકે આવી ગયા જવાબ ચાલો એના પછી નેક્સ્ટ ત્રિકોણ બી નેવું ને બી એમ વેદ જો આવું કહે ને કે કાટકોન ત્રિકોણ ખૂણો બી નેવું એટલે કાટકોન ને બી એમ વેદ પર્વત વાળી જ આકૃતિ દોરવાની પર્વત ભૂલતાની આકૃતિ યાદ રાખજો તમે ભૂલતાની વેધ આવે તો પર્વત વાળી જ આકૃતિ દોરવાની આવી જ આકૃતિ દોરવાની વેધ આવે તો આવી જ આકૃતિ દોરવાની આ તમને કહી દીધું આ તમને કહી દીધું રિકો નું નામ છે એબીસી ખૂણો બી છે નેવું ચલો સેટ બીએમ છે વેદ અહીંયા નીચે ખાલી એક નામ બદલવું પડશે અહિયાં એમ કરી દેવો ચાલો ભાઈ એ છે ચાર વર્ગમૂળ છ લખતા જાઓ એ બી ચાર વર્ગમૂળ છ એ છે આઠ એ એમ આટલું છે આઠ તો એસી શોધો બારો આખે આખો એસી શોધો એટલે મૂકી દેવો સૂત્ર સમજી ગયા તમને તમને જે વસ્તુ દેખાય છે તેને લાગુ પડતું સૂત્ર આ દેખાય છે આ દેખાય નાને શોધવા તો યસ એબી નો સ્કવેર બોલો સૂત્ર એબી નો સ્કવેર બરાબર એબી નો સ્કવેર બરાબર એ એમ ઇન્ટુ એસી એબી નો સ્કવેર બરાબર એ એમ ઇન્ટુ એસી એબી નો સ્કવેર બરાબર એ એમ ઇન્ટુ એસી એ એમ ઇન્ટુ એસી એ એમ ઇન્ટુ એસી ચાલો કિંમત મૂકી દેવા એબી બી ચાર વર્ગ મૂળ આખા નો વર્ગ એ એમ એમ નું માપ છે આઠ એસી શોધવા કીધું છે સર સારું રૂપ

ચાલો પાછો એ જ કાટકો ત્રિકોણ આવી ગયો ને બીએમ એસી પર નો વેરેલા આ આકૃતિ બીએમ ની વાત છે ને ચલો એક કામ કરો પેલા માં સુધારી કર્યા આવી ગઈ આકૃતિ અને અહીંયા સુધારો કરવાનો છે એમને ચલો ત્રિકોણ એબીસી માં ખૂણો બી ને એવું નો ને જ્યારે પણ કાટકો ત્રિકોણમાં માં વેધ આવે પર્વત વાળી આકૃતિ કેવી આકૃતિ પર્વત આકૃતિ પર્વત જેવો જ ત્રિકોણનો ત્રિકોણ નો ફીલિંગ આવી જાય પર્વત છે આ એમ સમજી ગયા તમે આવો કાટકો ત્રિકોણ દોરશો નહીં નહી ચાલો બીએમ છે બે વર્ગમૂળ ટી સાગર જેવું જ છે હવે હવે તો તમને ખ્યાલ આવી જશે બીએમ ક્યાં છે ભાઈ આ વચ્ચે બે વર્ગમૂળ ટી એમસી એમસી છે છો એસી આખે આખું એસી શોધવા કીધું ચાલો ભાઈ ખબર જ છે શું કરવાનું છે જો પબ્લિક જરાક શાંતિથી સમજજો હવે તમારી પાસે બીએમ છે બીએમ અને જયારે પણ વેદ હોય તો બીએમ સ્ક્વેર વાળું સૂત્ર અને બીએમ સ્કવેર તો આ બે નો ગુણાકાર બીએમ સ્કવેર આ બે નો ગુણાકાર એટલે કે તમને અનુમ આપ મળશે એ નું પણ તમારે શોધવાનું છે એસી તો ટેન્શન શું છે એ હોઢીને પછી આ બે નો સરવાળો કરી દો એટલે ઘણા તો આવા જ ટેન્શનમાં આવી જાય હલા કયું સૂત્ર સેટ કરવું એસી આ સૂત્રમાં તો એસી નહીં આવે શું કરાલા ભાઈ એસી ભલે નહીં આવે પણ એ તો મળી જાય ને જે હોય તેના પરથી જે મળે તે હોઢો અને જે મળે છે તેનાથી કઈ આગળ થતું હોય આ છે ભાઈ મેઇન વસ્તુ ચાલો સૂત્ર લાગશે બી એમ સ્ક્વેરનું ઓકે તો બી એમ સ્ક્વેર બરાબર એ એમ ઇન્ટુ માટે બીએમ સ્ક્વેર ઓકે બાળકો અહીંયા બીજી એક વસ્તુ આ દાખલો બે માર્કનો છે સો મારા હિસાબે આપણે જો એક ચાલે ચાલ્યા મેં તમને જે સૂત્ર આપ્યું ને પણ બે માં પૂછાયો છે ને તો મારા હિસાબે તમે પ્રોપર કરો અને આપણે ભૂસી નાખીએ છીએ ધ્યાન આપજો અહીં એટલે બે માં પૂછાય તો કેવી રીતના લખવાનું તે બતાવી દેમ અહીં બી એમ બરાબર તો બે વર્ગમૂર્તી એમસી બરાબર છ ને તમારે એસી શોધવાનું છે એસી બરાબર પ્રશ્નાર્હિ હવે તમને રકમમાં શું કીધું છે કે હવે તો બીએમ જે છે બીએમ એ લંબ છે કોને એસી ને એટલે કે કાતકોન ત્રિકોણમાં કર્ણ પર વેદ દોરીએ તો વેટથી બનતા બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ ને મૂળ ત્રિકોણને સમરૂપ અહીંયા આપણે આ બીએમ સ્કવેર વાળું સૂત્ર લેવાના એમાં આ બે ત્રિકોણ લાગે તો આ બે ત્રિકોણ એકબીજાને સમરૂપ એ કોન્સેપ્ટનો ઉપયોગ કરીશું તો કોન્સેપ્ટમાં ડાબી સાઈડનો ત્રિકોણ સમરૂપ જમની સાઈડનો ત્રિકોણ ડાબી સાઈડમાં ઊંઢો એલ એટલે એ એમ બી ઊંઢો એલ એટલે એ એમ બી સમરૂપ જમની સાઈડના ત્રિકોણમાં ચટ્ટો એલ એટલે બીએમસી સર આવું બધું કેમ કરતા છે આપણે તમે સૂત્ર લખાવી હોય સૂત્ર એક માર્ક માટે છે પણ આ દાખલો બે માર્કમાં પૂછાયો તો સૂત્ર લખીને દાખલો કરો માર્ક્સ નહીં મળે પછી ચાલો એના પછી બાળકો ગુણોત્તર લેવો એ બીએમ બેઉમાં છે એટલે બીએમ ને આવવા દેવો આ બીએમ તો આ બી ની સામે છે એમસી હજી એકવાર બીએમ તમને અહીંયાથી મળે તો આ બીએમ એમ તો એની સામે છે એમ હવે તમે ક્રોસ ગુણાકાર કરો તો આપણું સૂત્ર બની જશે બીએમ સ્ક્વેર માટે બીએમ સ્ક્વેર બરાબર અથવા ચાલો ક્રોસ ગુણાકાર નહીં કરો કિંમત જ મૂકે દે ડાયરેક્ટ આમાં અથવા ચાલો કરી જ નાખીએ બીએમ સ્ક્વેર બરાબર એ એમ ઇન્ટુ એમસી એટલે કે મતલબ એવો છે બાળકો કે આ સૂત્ર તમારે બનાવવું પડશે જો દાખલો મોટો બે માર્કનો હોય તો આ સૂત્ર આવી રીતના બનાવવાનું એક માં તો આ તમે યાદ રાખેલું છે તો ડાયરેક્ટ વાપરો કેમ કે એક માં કોઈ ગણતરી ચેક નથી કરવાનું એક માં તો તમારા જવાબ જ ચેક થાય ચલો બી એમ બે વર્ગમૂળ ટી શાખાનો વર્ગ એ એમ શોધવાનું છે એમ સી છ ચલો બરો બે નો વર્ગ ચાર ગુણ્યા વર્ગમૂળ ટીસ નો વર્ગ વર્ગમૂળ પર વર્ગ આવે તો નીકળી જાય ના છ નીચે આવી જાય છગન કાકા નીચે એના બરાબર એ એમ ચલો ભાગ ચલાવી નાખો છ પચામ ત્રીસ ગુણાકાર કરો પાંચ ચોક વીસ પાંચ ચોક વીસ એટલે એમ બરાબર વીસ પાંચ ચોક વીસ ક્લિયર છે ઓકે ચલો વીસ આવ્યું એમસી છે છ શોધવાનું છે એસી બોલો કેવી રીતના શોધશો એસી બોલો બોલો જોરમાં તો એસી બરાબર એસી બરાબર તો એમ અને એમસી નો સરવારો એમ વત્તા એમસી એસી બરાબર એ એમ વત્તા એમસી એમ વીસ એમસી છ સરવારો વીસ ને છવ્વીસ એસી બરાબર છવ્વીસ દાખલો પૂરો સમજ પડી હા ક્લિયર બસ સમજો ધ્યાનથી સમજો ઇઝી જ છે આવડી જ જાય ખાલી જોવાથી નહીં આવડે પ્રેક્ટિસ કરવી પડે કરજો પ્રેક્ટિસ હે ને ચલો નેક્સ્ટ હવે આવ્યો પાછો કાટકોણ ત્રિકોણ ને બી એમ વેડ આવી ગયો ચાલો તો આવી જાવ ભાઈ આકૃતિ તો આવી જાય બસ ખાલી એક નામ બદલવાનું છે આપણે અહીંયા આપણે અહીંયા નામ શું લેવાનું છે બીએમ તો કાટકોન ત્રિકોણ માં ખૂણો બી ને એવું ને બીએમ ભેદ ચલો બીએમ છે એક્સ વત્તા બે બીએમ એક્સ વત્તા બે એના પછી એમ છે એક્સ વત્તા સાત આ છે એક્સ વત્તા સાત એટલે કે સી એમ છે એક્સ તો એક્સ શોધો ચાલો આરામથી શોધી કરીશું એક માર્ક છે કે બે માર્ક માર્ક જોઈ લો બે માર્ક નો દાખલો ને મહેનત વધી ગઈ કઈ નઈ પેલું લખવાનું નું કે અહીં પેલા ડેટા લખી નાખો કે ભાઈ અહીં આજે બીએમ છે ને તે એક્સ વત્તા બે છે દાખલા એ દાખલા આજે એએમ છે ને તે એક્સ વત્તા સાત છે ભાઈ અને એ દાખલા આજે એમસી છે તે એક્સ છે ઓકે દાખલું આ દાખલા ચાલો હવે તો કોણ કોને લંબ તો બી એમ છે વેધ અને વેધ બીએમ કોને લંબ કર્ણ કર્ણને કર્ણ કોણ છે એસી છે ઓકે બેટા આ સર એના પછી ચાલો ભાઈ તો થી બનતા બંને ત્રિકોણ એકબીજાને સંભળો મૂળ ત્રિકોણને સમરૂપ તો તમે કયા બે ત્રિકોણ લેશો આ બે લેશો ને કેમ કે અહીંયા આ બેના માપ છે અહીંયાં આ બેના માપ છે તો વેઠી બનતા બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ કેમ કે અહીંયા સૂત્ર બીએમ નું લાગશે અને આ બેનો ગુણાકાર થશે તો મેં કેટલું મસ્ત ફૂલ જેવું બની ગયું આ સૂત્ર માટે મસ્ત ફૂલ જેવું બની જાય છે હું બની જાય છે ફૂલ જેવું બની જાય છે ઓકે તો બીએમ સ્ક્વેર બરાબર એ એમ ઇન ટુ એમસી બીએમ સ્ક્વેર બરાબર એ એમ ઇન ટુ એમસી ડાયરેક્ટ નથી લખવાનું ચાલો ભાઈ બે થી બનતા બે ત્રિકોણ એકબીજાને સમરુપ ડાબી સાઈડ નોંધો એલ એમ બી એમ બી સમરૂપ ત્રિકોણ જમણી ચટ્ટો ત્રિકોણ સમુરૂપ બાજુ નો ગુણોત્તર સમાન ગુણોત્તર માં બી એમ બેમન છે બીએમ આવવું જ જોઈએ બી એમ અહીંયા બીએમ છે ભાઈ બીએમ બી એમ બે વખત દેખા ભાઈ તો આ ની સામે છે એમસી

સાદુ રૂપ આપી દેવો ચાલો અહીંયા આખાનો વર્ગ છે આખાનો વર્ગ આગળ પણ તમને કીધું છે કે ઘણા બાળકો આ વર્ગ દેવને આપી દે કે આ નો વર્ગ ને પછી નો વર્ગ એ સર જોયું હા બેટા જોયું તમે શું કહ્યું કે ભાઈ સૂત્ર લાગે એ વટ્ટા બી આખાનો વર્ગ એ વત્તા બી આખાનો વર્ગ બરાબર નો વર્ગ વત્તા ટુ એ બી વત્તા બીનો વર્ગ બરાબર આ એ છે ને આ બી છે સૂત્રનો ફોલો કરો એ સ્કવેર એટલે એક્સનો સ્વેર વટ્ટા ટુ એ બીમાં એ એટલે એક્સ ને બી એટલે બે

સાદુ રૂપમાં આગળ વધતા જાઓ સાત એક્સ મોટા ચાર એક્સ નાના મોકલો ચાર એક્સ ને પેલી બાજુ બરાબર મોટાને પ્રણામ કરશે નાના લોકો પહેલાં ચાલો એટલે સાત એક ચાર એક્સ પેલી બાજુ અહીંયા છે ચાર સો ચાર બરાબર સાત એક્સો થયા ચાર એક્સ એટલે ત્રણ એક્સના ત્રણ નીચે જ હશે એટલે એક્સ બરાબર ચારના છેદમાં ત્રણ શું લાગે આવી ગયો હે કે જાઓ હા યસ આવી ગયો આવી ગયા ચાલો સમજ પડી ઇઝી જ છે વધીએ આગળ ઓકે ચાલો એના પછી આવી ગયો પાછો વેદવારો દાખલો ત્રિકોણ માં ખૂનો ક્યુ છે નેવું નો ચાલો હવે આપણે પિક્યુઆર લઈ લઈએ ખુ કયો ખૂનો નેવું નો છે ક્યુ ને એટલે ક્યુ ઉપર માં અને વેદ આવે ને વેદ ત્રિકોણ માં વેદ એટલે પર્વત આકૃતિમાં પર્વત પર્વત વાળી આકૃતિ દોરવાની પર્વત જેવો પર્વત ભૂલતાની ભાઈ પર્વત બિંદુ એમ એ પીઆર પર છે બાર ક્યુ એમ હે બાર ક્યુ એમ બાર પીઆર છવ્વીસ ના છે ભાઈ પીઆર ઓહો આખે આખું પીઆર છે છવ્વીસ પીઆર નું માપ છે છવ્વીસ ચલો પછી પીએમ ભાઈ પીએમ કેટલું પીએમ અને આરએમ હોડો ભાઈ બી નથી આરએમ બી નથી પીએમ લિસ ડેન આર એમ પીએમ છોટા હે એમઆર આરએમ બડા હે પીએમ નાનું એમાં આર મોટું અહીંયા તો આપણે આકૃતિમાં બે બે એક જેવા જ લાગતા છે ને હળખા પણ એવું નથી પીએમ નાનું છે જાક ધ્યાનમાં રાખજો આકૃતિ ને જોઈને કામ નહીં કરતા આ ને જોઈને કામ કરજો તો પીક્યુ અને ક્યુઆર હોડો એટલે આ બે હો હોઢવાનું આ બે હોટો કહી દો ને બધું જ હોઢી આપો એમ આ બે હો હોઢો પીક્યુ હો હોઢો ક્યુઆર બધું જ હોઢવા કહી દીધો

તમે આ ક્યુ નો સ્કવેર લેશો તો પીએમ ને એમ નો ગુનાકાર પણ બે જ નથી લે અને બાકી આમાં તો સૂત્રમાં બે વસ્તુ નથી ક્યુએમ સ્કવેર બરાબર પીએમ ઇન્ટુ એમ આર નથી પીએમ કે નથી એમ તો કરીએ શું પણ આખું પીઆર છે છવ્વીસ તો સમજો મારી વાતને આખું પી આર છવ્વીસ છે તો હું શું કહેવા માંગુ છું સમજી ગયા ગણતરીને વેગ આપવા માટે ગણતરીને આગળ વધારવા માટે ધારી લેવું પડશે શું ધારવાના પીએમ ને ધારી લેવો એક્સ જો પીએમ એક્સ હોય તો એમઆર કેટલું આખું પી છે છે છવ્વીસ આખું છવ્વીસ છે એકદમ સિમ્પલ બેઝિક સવાલ તમને પૂછો કે જો આખું છવ્વીસ હોય માની લો કે એક્સ ની જગ્યાએ દસ હોય આ છવ્વીસ એમાં આટલું દસ હોય તો આ કેટલું આખું છવ્વીસ પણ આટલું દસ તો આ હશે સોલ તો સોલ ને થાય એટલે કે જો આ આ હોય હોય તો આખા આટલું કરી નાખું તો આટલું બચવું છવ્વીસ ઓછા દસ સોલ પણ અહીંયા આ તો દસ એક એક્ઝામ્પલ છે આપણે આને એક્સ ધરવું પડે કેમ કે આપણને ખબર નથી કેટલું છે અહી qm છે 12 ને pr છે 26 બાકી બધું જ જોડવાનું છે ધરી લેવાના આપણે pm ને ધરવાના x જો pm x હોય તો mr કેટલું અખામાંથી x ને કરી નાખો અખામાંથી x ને કરી નાખો અખામાંથી x ને કરી નાખો 26 માંથી x ને કરી નાખો 26 x સમજ પડે છે mr 26 x હવે ચાલુ કરો ગણતરી ભાઈ તો સૂત્ર મૂકવાના ક્યુ એમ સ્કવેર બરાબર પીએમ ઇન્ટુ એમ આર ડાયરેક્ટ નહીં મુકાય ડાયરેક્ટ નહીં મૂકાય સમૃપતા લાવો ભાઈ ચાલો તો હવે ક્યુ એમ લમ પીઆર છે ક્યુએમ લમ પીઆર ચાલો તો પછી કયા કયા ત્રિકોણ સમરૂપ બેવ સાઇડના ત્રિકોણ સમૃહ ઊંધો એલ પીએમ ક્યુ સમરૂપ ત્રિકોણ છટ્ટો એલ ક્યુ એમ આર ત્રિકોણ સમરૂપ અનુરૂપ બાજુનો ગુણોત્તર સરખો થાય ચાલો તો અહીંયા

એકસો ચુમ્માલીસ ના અવયવ સરવારો લાવો છવ્વીસ એકસો ચુમ્માલીસ ના અવયવ સરવારો છવ્વીસ ભાઈ કયા અવયવ એકસો ચુમ્માલીસ ના સરવારો છવ્વીસ આવી જાય ચાલો તો ફાડી દયા ભાઈ સાઈડ પર આ બધી જગ્યા છે ને હારું હોય અવયવ ફરવા જોઈ એકસો ચુમ્માલીસ જો મને ખબર કે બાર ગુણ્યા બાર એકસો બાર એટલે આ બાર છે બે છંગ બાર ને બે તાલી છ બીજો બાર એટલે બે દુ ચાર તાલી બાર એમ સમજી ગયા ચાલ આ અવયવ પડી ગયા એકસો ચુમ્માલીસ ના અવયવ પડી ગયા જોરી બનાવો જોરી ત્રણ ટાલી નવ બે દુ ચાર દુ આઠ દુ સોલ સોલ ને નવ સોલ માંથી સોલ ને નવ છવી થાય ને સોલ ને નવ ના સર સોલ ને નવ તો પચી થાય યાર તો બીજું કઈ વિચાર્યા ટોં દુ છ દુ બાર દુ ચોવીસ ને તો દુ છ ચોવી ને છવી નહીં ચાલે તોન દુ છ દુ બાર ટોં દુ છ દુ બાર બાર ને બાર ચોવી લાવવાના છે છવ્વીસ એમ સરવાળો છવ્વીસ લાવવાનો છે આ છવ્વી કઈ રીતના લાવ્યા ચાલો કોને કોને લે એમ ત્રણ નવ બે દુ ચાર દુ આઠ દુ સોલ સોલ ને નવ છવી તો નહીં થાય બે દુ ચાર ત્રણ દુ છ દુ બાર બારતાલી છત્રીસ હમ ચાલો ભાઈ દાખલો 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 અઘરો નહીં કર્યો કરીએ કરીએ કોશિશ ચાલુ રાખીએ નહીં તો વિવેચક તો છે જ છેલ્લે ત્રણ દુ છ દુ બાર ત્રણ દુ છ દુ બાર દુ ચોવીસ ત્રણ તાલી નવ બે દુ ચાર દુ આઠ ત્રણ તાલી નવ દુ અઢાર અઢાર ને આઠ આવી ગયા અઢાર ને આઠ છવ્વીસ હા અઢાર ને આઠ અઢાર ને આઠ છવ્વીસની અગાડી માઇનસ છે તો આ બેને માઇનસ આપશો તો કામ થઈ જશે અવે પડી ગયા યાર મેં હું ખોટું ટેન્શન લેતો હતો એટલે કે આપણે કોને કોને લીધું આટલું બે દુ ચાર દુ આઠ ને અરે યાર બે દુ ચાર દુ આઠ આટલું લીધું ને પાછા બેચું તે તોણતાલી નવ દુ અઢાર થઈ ગયું હેં ચાલો તો પહેલો અવયવ ડાયરેક્ટ અવયવ લખાય ખબર ને એક્સપેનો સગના એક છે એક્સ ઓછા અઢાર એક્સ ઓછા આઠ બરાબર જીરો જીરો સેપરેટ કરો માટે એક્સ ઓછા અઢાર બરાબર ઝીરો ઓર એક્સ ઓછા આઠ બરાબર જીરો કર્ટા બનાવો તો એક્સ બરાબર અઢાર આમાં કર્ટા બનાવીએ તો એક્સ બરાબર આઠ બરાબર એ આપણે ને ધારેલું જો એક્સ બરાબર અઢાર તો પીએમ બરાબર એક્સ બરાબર અઢાર હે ને એક્સ જો અઢાર હોય તો પીએમ અઢાર તો MR કેટલું તો એમ છે છવ્વીસ ઓછા એક્સ એટલે છવ્વીસ ઓછા આપણો એક્સ તો અઢાર છે છવ્વીસમાંથી અઢાર જાય તો આઠ ને ઓકે હવે માની લઉં કે જો બે એક્સની બે કિંમત આવી ને તો એક્સની કિંમત અઢારની જગ્યાએ આઠ લીધા તા જો એક્સ બરાબર આઠ તો પીએમ તો એક્સની કિંમત આઠ તો પીએમ આઠ એમ કેટલું એમ આર છવ્વીસ એક્સ છવ્વીસ ઓછા આઠ એ થશે અઢાર મીન્સ કે એક આઠ હોય તો બીજું અઢાર પહેલું અઢાર હોય તો બીજું આઠ આઠ અઢાર અઢાર આઠ એક આઠ બીજું અઢાર હવે બાળકો તો પીએમ અને એમ કિંમતોની જોડી મળી ગઈ હવે એમ કીધું કે જો પીએમ ને આરે મોટો હોય તો આબે હોટો એટલે કે હવે પીએમ લીઝ દેન આર આવું આપણે માની લીધું તો બાળકો આ આને લેહો કે આને લેહો પીએમ નાનો એટલે આને જ લેવું પડે એટલે કે પીએમને તમારે આઠ લેવું પડે ને આર ને લેવું પડે તમારે અઢાર પણ તમે ને ને અઢારને ને આઠ લેહો તો લોચા પડી જાય પીએમ નાનો છે ને કેવી રીતના વોઠો સર હું ઉઠવાના અરે બેટા પિક્યુ પિક્યુ કેવી રીતના વોઠો તો હવે તમારી પાસે આ છે આખું પીઆર છે છવી સમજી ગયા પીક્યુ શોધવા પીક્યુ ના સ્કવેર નું સૂત્ર પીક્યુ નો સ્કવેર પીક્યુ નો સ્ક્વેર પીક્યુ બરાબર આ ગુણ્યા એટલે કે પીએમ ગુણ્યા પી આર નહીં લખતા સૂત્ર બે માર્ક નો મોટો દાખલો એ ડાયરેક્ટ નહીં એટલે કે આ ડાબી સાઈડ નો ત્રિકોણ આખા મૂળ ત્રિકોણ ને સમરૂપ ડાબી સાઈડ નો ત્રિકોણ મૂળ ત્રિકોણ ને સમરૂપ ડાબી સાઈડ નો ત્રિકોણ મૂળ ત્રિકોણ ને સમરૂપ ડાબી સાઈડ ના નું નામ બોલો ઊંઢો એલ પીએમ ક્યુ સમૃદ્ધ મૂળ ત્રિકોણનું નામ બોલો પર્વત પીક્યુઆર ચલો ભાઈ ગુણોત્તર બેઉમાં પીક્યુ છે પિક્યુના અવારે દેજો પીક્યુ ના છેદમાં પીઆર બરાબર આર યો પીએમ ના છેદમાં પીક્યુ ક્રોસ ગુણાકાર કરી દેવો પીક્યુ ગુણ્યા પીક્યુ પીક્યુ સ્ક્વેર બરાબર પીએમ ઇન્ટુ પીઆર ને કિંમત મૂકી દેવો પીક્યુ સ્ક્વેર શોધવાનું છે પીએમ આઠ પીઆર આર અઢાર અઢાર થામા કેટલા થાય એકસો ચુમ્માલીસ એકસો ચુમ્માલીસ બારનો વર્ગ એટલે કે પિક્યુ બરાબર બાર પિક્યુ બરાબર બાર પિક્યુ બરાબર બાર એકમ આપેલો છે ના પિક્યુ બરાબર બાર થશે ચાલ એના પછી બસ એવી જ રીતના સેમ ટુ સેમ હવે બીજો ત્રિકોણ લેવાનો ક્યુ એમ આર આ ક્યુ આર સ્ક્વેર બરાબર એમ આર ઇન્ટુ પી આર આ ગુણ્યા આખું એટલે કે આ જમની સાઈડ નો ત્રિકોણ મૂળ ત્રિકોણ ને સમરૂપ જમની સાઈડ નો ત્રિકોણ એટલે ક્યુએમાર ત્રિકોણ ક્યુએમાર એ મૂળ ત્રિકોણ ને સમૃપ મૂળ ત્રિકોણ એટલે પર્વત પર્વતમાં ચટ્ટો એલો હતો મૂળ ત્રિકોણમાં પર્વત એટલે ક્યુઆર બે માં કોણ છે પીઆર બેઉમાં છે જો આ પી સોરી ક્યુઆર તો ક્યુઆર આમાં બેવમાં દેખા હે જ તો આ ક્યુઆર અહીંયા ક્યુઆરની હામોહામ છે પીઆર હજી એક ક્યુઆર અહીંયા દેખા છે ક્યુ આર નીચે આવું હે કેમ કે સેકન્ડ પર છે તો એની સામે એમ આર મારું ક્યુ આર સ્કવેર બરાબર એમ આર ઇન્ટુ પીઆર ક્યુ આર સ્કવેર બરાબર એમ આર ઇન્ટુ પીઆર પીઆર ની કિંમત અઢાર નથી પીઆર ની કિંમત છવ્વીસ છે પીઆર ની કિંમત છવ્વીસ છે કે બેટા અચાનક જ મને ખબર નહીં કેવી રીતના ખબર પડી ગઈ ખબર પડી ગઈ તો પડી ગઈ પીઆર ની કિંમત છવ્વીસ છે ભાઈ છવ્વીસ ચાલો તો અવયવ એટલે એટલે તેર નું વર્ગમૂળ કાર હો તો સોલ નું વર્ગમૂળ ચાર ને તેર નું નીકળે એટલે વર્ગમૂળ તેર ખ્યાલ આવશે તમને ઓકે ચાર બગરાના બે બગરા થઈ જાય ને બે બગરા એટલે બે દુ ચાર ને તે ઘરો એટલે કે તેર એને વર્ગમું લાગે ને કેમ કે અમે વર્ક કર્યો તે ચાલો ભાઈ હવે અહીંયા કિંમત મૂકવામાં લોચાની મત થઈ જાય એમ આર એમ આર હરિયો આ એમ આર એમ આર એટલે આર એમ અઢાર નાખું છે છવ્વીસ અઢાર ગુણ્યા છવ્વીસ અઢાર ગુણ્યા છવ્વીસ ચાલો તો પછી હવે જો અઢાર એટલે નવ દુ અઢાર ને છવ્વીસ એટલે તેર દુ છવ્વીસ તો જો ક્યુ એમ સ્ક્વેર નવ એટલે ત્રણનો વર્ક બે ગુણ્યા બે એટલે નો વર્ક ને તેર નો એમ વર્ગને કરી નાખો એટલે ત્રણ ગુણ્યા બે અને ટેર નું હોય એના પર વર્ગ નથી લે વર્ગમૂળ લાગે ક્યુ એમ બરાબર વર્ગમુર ટેરા છે જવાબ તો ત્રણે ત્રણ જવાબ આવી ગયા હે ને ત્રણ ની ચાર બરાબર ચાર વર્ગમૂળ ટેર છ વર્ગમૂળ ટેર આ બે ના જવાબ આનો નથી લખેલા આ બે ના કઈ નહીં એ તો એ બે ના ખાચા હોય તો આ બે ના જવાબ આવે સમજ પડી દાખલામાં

પર્વતને બોલાવો પર્વત દોરવાનો ચાલો ભાઈ એમ છે એસી પર એમ માઇનસ એમસી એમ માઇનસ એમ સી બરાબર સાત એ બી માઇનસ બીસી સ્ક્વેર એકસો પંચોતેર તો બારો કે મારી વાતને સમજો જ્યારે બી આ પર્વતવાળી આકૃતિ આવે તો આપણા પહેલાં જ સૂત્ર સ્ક્વેરવાળા હવે જો અહીંયા આ સ્ક્વેર અહીંયા દેખાય છે ને એ બી ને બીસી સ્ક્વેર આ એ બી એનું સૂત્ર મૂકીશું ને આ બીસી સ્કવેર એનું સૂત્ર મૂકીશું કેટલા માર્કનો દાખલો છે સર બે માર્કનો છે તો ડાયરેક્ટ ની એટલે આપણે એક કામ કરીએ એ બી સૂત્ર બનાવીએ જો અહીંયા કોઈના સીધા માપ આપ્યા જ નથી બાદ બાકી છે અને સ્ક્વેરની બાદ બાકીનાવું જ છે એક બી માપ સીધે સીધું નથી આપ્યું અને એસી હોઢવા કીધું છે તો ગેમને સમજજો અહીંયા આ એ બીનો નું અહીંયા સૂત્ર મૂકવું આપણે બીસીના નું સૂત્ર અહીંયા મૂકવું પણ પેલા સૂત્ર બનાવી તો સર અમને સૂત્ર આવડતા જ છે બેટા બે માર્કનો દાખલો છે સૂત્ર ભલે આવડતા હોય ડાયરેક્ટ નહીં લખાય એક માર્ક અટકે તો લખી નાખતે ચાલો બેટા તો હવે બી એમ લંબ એસી અને જો આ રીતના લંબ હોય તો વેટ કહેવાય વેટથી બનતા બંને ત્રિકોણ મૂળ ત્રિકોણ ને સમળૂપને એકબીજાને તો અહીંયા આપણે મૂળ ત્રિકોણ લઈશું એબી ના સ્ક્વેર માટે એબી નો સ્ક્વેર એટલે હરિયો આ ત્રિકોણ ડાબી સાઈડનો એનું નામ એલ એટલે એ એમ બી ત્રિકોણ એ એમ બી ત્રિકોણ અને મૂળ ત્રિકોણ એટલે પર્વત એબીસી ડાબી સાઈડ એલ ને પર્વત મૂળ ત્રિકોણ એટલે પર્વત સાથે અહીંયા જ લખી કાઢો હવે બીસી સ્કવેર મારે જમની સાઈડ નો ત્રિકોણ જમની સાઈડનો ત્રિકોણમાં ચટ્ટો એલ બીએમસી સમૃપ ત્રિકોણ મૂળ ત્રિકોણ હવે મૂળ ત્રિકોણ એટલે પર્વત એબીસી હવે ગુણોત્તર લઈ લેવા તો અહીંયા આપણે એ બી બે બે છે એ બી આમાં જોજો એ બી તો એ બી ના છેદમાં આમાં એ બી તો અહીંયા છે એસી એક એ બી અહીંયા છે તો અહીંયા છે એ એમ એ એમ ના છેદમાં એ બી મા ક્રોસ ગુણાકાર અહીંયા બી ab બી ગુન્યા એ બી ને એના બરાબર એ એમ ઇન્ટુ એસી ચલો આમાં બી હવે આમાં બેઉમાં તમે જો બીસી બીસી બેઉમાં છે આ બીસી બીસી તો બીસીના છેદમાં બીસીના છેદમાં એસી અહીંયા બીસી છે તે નીચે લખવાની તો એ બીસીની સામે જે આવે તે ઉપર એમસી કદ્યો ક્રોસ ગુના તો બીસી બરાબર એમસી ઇન્ટુ એસી ક્લિયર ચલો ભાઈ મૂકી દેવું આમાં કિંમત મૂકી દેવા આ જે સૂત્ર બનાવવા ને જે આપણને આવડતા જ હતા છતાં બી બનાવવા પડ્યા તે આમાં મૂકી દઉં હવે તો આપણને આપેલું છે એ બી સ્ક્વેર માઇનસ બીસી સ્કવેર બરાબર એકસો પંચોતેર એ બી સ્ક્વેર એમ ઇન્ટુ એસી બીસી સ્ક્વેર એમસી ઇન્ટુ એસી બરાબર એકસો પંચોતેર હવે શું કરીએ કહી શકશો બેઉમાંથી સામાન્ય કરો જે સરખું છે તેને શું સરખું છે સર એસી બે સરખું છે એસી સામાન્ય સો બાળકો કાઉન્સમાં રહેશે કામ થઈ ગયું આપણું દાખલો થઈ જવાનો તો એસી સત્તું સોપારી નીચે એટલે એકસો ના છેદમાં સાત ચલાવી દેવ ભાગ સાત ચૌદ પંદર સોલ નો ત્રણ ને પછાડી પાંચ સાત પચમ પાંત્રી એટલે એસી બરાબર પચીસ એસી બરાબર પચ્ચીસ એસી નું માપ પચ્ચીસ પડે છે ને સમજ ઓકે દાખલો પૂરો ભાઈ મસ્ત છે ને ચાલો આગળ વધીએ એના પછી પાછો એના જેવો એક દાખલો આવી ગયો છે એ જ આકૃતિ ભાઈ વેદ આવે એટલે એ જ આકૃતિ તો ત્રિકોણ પીક્યુઆરમાં ખૂનો પી કાટકોન ચાલો ખાલી નામ બદલવા પડે અહીંયા આપણે ખૂનો પી કાટકોન એટલે અહીંયા પી ભાઈ આ કાટકોન અને પીએમ એ કર્ણ પરનો વેદ પીએમ

કોણ મદદ કરશે પીક્યુ તો બાળકો સૂત્ર છે ને ને અહીંયા લખવાનું જોઈએ અહીં આપેલું હોય એટલે અહીં ચલો તો કોણ કોને લંબ છે પીએમ લંબ ક્યુ આર વેઠી બનતા બંને ત્રિકોણ સમરૂપ મૂળ ત્રિકોણ ને બી સમરૂપ એકબીજાને બી તો અહિયાં તમારે આ પીક્યુ સ્ક્વેર નું સૂત્ર લેવા ડો ત્રિકોણ મૂળ ત્રિકોણ દબો ત્રિકોણ મૂર ત્રિકોણ દબો ત્રિકોણ ઊંધો એલ ઊંધો એલ ત્રિકોણ ક્યુએમપી સમરૂપ ત્રિકોણ મૂર ત્રિકોણ પર્વત ત્રિકોણ ક્યુપીઆર હળખું છે બેઉમાં પીક્યુ તો ગુણોત્તરમાં લાવો બે વખત પીક્યુ તો આ છે પીક્યુ તો અહીંયા એની સામે ક્યુઆર અહીંયા આ છે પીક્યુ એની સામે છે ક્યુએમ ક્યુએમ ના છેદમાં પીક્યુ કરી નાખો ક્રોસ ગુણાકાર

અહીંયા હો દાખલો થઈ ગયો એમ ના બેટા દાખલો નથી આ ગયો ક્યુઆર હોઢી કરો ક્યુઆર હોઢી કરો ક્યુઆર સર ક્યુઆર ને કાંથી લાવીએ સર એ ક્યાંથી લાવીએ સર ભાઈ બેટા કાટકણ ત્રિકોણ છે બેટા કાટકોન ત્રિકોણ કયું પ્રમેય લાગે પાયથાગોરસ ગરસ કયું પ્રમેય પાયતા તો કાટકણ ત્રિકોણ આવે એટલે પાયથાગોરસ નું પ્રમેય બરાબર ને ચાલો તો હવે ચાલો ધ્યાન આપજો બહી ગયું લેવા ચાલો ત્રિકોણ માં ખૂણો 90 નો છે એટલે પાયથાગોરસનો પ્રમેય લગાવી શકાય માટે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે શું કહે છે પાયથાગોરસનો પ્રમેય કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો આ કટ ખૂણો હોય ને તેની સામે જે કર્ણ હોય એટલે કર્ણ છે QR કર્ણનો વર્ગ ક્યુઆર નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો બાકીની બે બાજુ એટલે આ PQ ને આ પીઆર PQ નો no વર્ગ PR નો વર્ગ બંનેના વર્ગોનો સરવાળો QR ક્યુઆર નું માપ તો આ જે ક્યુઆર છે તે શોધવું છે તો તમને ત્રિપુટી ખબર છે છ આઠ દસ દસ આવશે એમ તો ચલો PQ નું માપ છે આઠ એટલે આઠ નો વર્ગ PR નું માપ છે છ છ નો વર્ગ ક્યુ નો વર્ગ બરાબર આઠનો વર્ગ આઠ અઠિયા ચોંસઠ છનો વર્ગ છત્રીસ સરવાળો કરી નાખો તો ક્યુ આર બરાબર ચોસઠ ને છત્રીસ સો અને સો સો એટલે દસનો વર્ગ સો સાદું રૂપ આપીએ તો ક્યુ બરાબર દસ થશે બંને બધી વર્ગ નીકળી જાય ને બરાબર ક્યુ આર બરાબર દસ મૂકી દેવો હવે હવે કામ થઈ જશે અહીંયા ક્યુ ની કિંમત જોઈતી હતી ને એટલે મૂકી દેવો દસ સો આઠનો વર્ગ ચોસઠ આ દસને નીચે લાવો એના બરાબર ક્યુ એમ તો ક્યુ એમ બરાબર ચોસઠ ના છેદમાં દસ એટલે છ પોઈન્ટ ચાર આવશે કેટલું આવશે છ પોઈન્ટ ચાર ઓકે એના પછી હવે બાળકો એમ આવી ગયો હવે આવી રીતના એના માટે જમની સાઈડનો ત્રિકોણ મૂળ સમરૂપ જમની સાઈડનો ત્રિકોણ જમની સાઈડનો ત્રિકોણ એટલે ત્રિકોણ પીએમઆર સમૃપ મૂળ ત્રિકોણ મૂળ ત્રિકોણ એટલે પિક્યુ ઓકે ચાલો ગુણોત્તરમાં બે માં પીઆર છે પીઆર ના છેડમાં મૂળ ત્રિકોણ માટે પર્વત બનાવવાનો હોય સર તમે આ શું કર્યું પર્વતમાં તો ક્યુ પીઆર આવે ઓકે બેટા ચાલો તો પીઆરની સામે ક્યુઆર હજી એક પીઆર હર્યું તેની સામે અહીંયા એમ આર મૂકી દેવો કિંમત પહેલાં ક્રોસ ગુના કર નાખો પીઆર સ્ક્વેર બરાબર એમ આર ઇન્ટુ ક્યુ આર નવે કિંમત મૂકી દેવો પીઆર છ છ નો વર્ગ બરાબર એમ આર ખોધવાનું qr આખો qr આર અહીંયા હોઢેલું દસ છનો વર્ગ છત્રીસ દસ નીચે છત્રીસના છેદમાં દસ એટલે એમ આવશે ટોન છ તો એમ આર પોઈન્ટ છ આવ્યો તો હવે તો હવે આપણે જે જોઈએ છે તે હોઢીએ હું હડવાનું તો પીએમ તો પીએમ હોઢવા પીએમ સ્ક્વેર બરાબર ક્યુ એમ પણ ડાયરેક્ટ નહીં પહેલાં કયા કયા ત્રિકોણ ડાબો સમરુપ જમનો ડાબો ઊંધો એલ ક્યુએમ ક્યુએમપી ત્રિકોણ ક્યુએમપી સમરૂપ જમનો જમનો પીએમઆર માટે ચલો ક્યુએમ પીએમ બેઉમાં છે એટલે પીએમના છેદમાં એમ બરાબર આ આ પીએમ તેની અમે ક્યુ ક્યુએમના છેદમાં પીએમ ક્રોસ ગુણાકાર પીએમ સ્ક્વેર બરાબર ક્યુએમ ઇન્ટુ એમ મૂકી દેવ કિંમત પીએમ કેટલું છે પીએમ ઓઢવાનું છે યાર પી એમ ક્યુ એમ હમણાં હોઈ ને આપણે ક્યુ એમ છ પોઈન્ટ ચાર એને આપણે ચોસઠના છેદમાં દસ લખી દઈએ એમ આર ત્રણ પોઈન્ટ છ એટલે છત્રીસના છેદમાં દસ અને પબ્લિક તમને ખબર જ છે કે ચોસઠ છે ને કોનો વર્ગ ચોસઠ સર આઠનો વર્ગ ચોસઠ છત્રીસ કોનો વર્ગ છત્રીસ સર છનો વર્ગ છત્રીસ બેટા નીચે છે દસ 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 ગુણ્યા દસ સર દસનો વર્ગ બેટા બધા વર્ગને કરી નાખને હા સર તો એમ બરાબર બધા વર્ગ કરી નાખીએ ને તો બચે આઠ ગુણ્યા છ છેદમાં દસ એના પછી પીએમ બરાબર આઠ છંગ અડતાલીસના છેદમાં દસ બે નીચે દસ છે એક પોઈન્ટ કાપી લે ને હાથ સર ચાર પોઈન્ટ આઠ આ આવી ગયો જવાબ એક વસ્તુ શોધવાની હતી ને કેટલું બધું કરવું પડ્યું જોયો આ છે દાખલો ખતરના નથી બાળકો આવા ટેક્સ્ટબુકમાં દાખલા નથી હવે કરાવી દઉં છું કદાચ પૂછાઈ ગયા એવા હેતુથી તો તમે કંઈક શીખેલા હોય તો તમે ગણીને આવો ને એટલા માટે શીખવાડું છું ઓકે ચાલો નેક્સ્ટ દાખલો તો બાળકો એક ખૂબ જ ખતરનાક ભયંકર જોરદાર દાખલો જે બે વર્ષ પહેલાં માર્ચ બે હજાર વીસની બોર્ડની પરીક્ષામાં લો અને આ દાખલો ખરેખરમાં સોમાંથી એક એકાદ વિદ્યાર્થી કરી શકેલા તે ટાઈમે સો વિદ્યાર્થીઓને આપણે લઈએ ને તો સોમાંથી એક એમ ઘણા ઓછા બાળકો આ દાખલો કરીને આવેલા તો તે ગભરાતા નહીં આ દાખલો એટલા માટે બાળકોને નહીં આવડેલો પરીક્ષામાં કેમ કે બાળકો કોન્સેપ્ટ ક્લિયર કરીને નથી જતા કયા કોન્સેપ્ટ જે હવે આ કોન્સેપ્ટ તમને કદાચ સ્કૂલોમાં પણ નથી કરાવતા જે અત્યારે મેં તમને દાખલા કરાવ્યા ને આ પાંચ સાત દાખલા વેધ એ વેધના કોન્સેપ્ટથી જ આ દાખલો થશે પહેલાં તો રકમને સમજો કે રકમને જોઈને એવો નહીં ખબર પડે કે આમાં વાત હાની છે એકચ્યુઅલી કયા કોન્સેપ્ટની વાત છે ઉભા રહે અહીંયા આપણે આકૃતિ હોય આપણે ટોટલી વાંચી વાંચીને દોરશું એક અર્ધવર્તુળ કમાન આકારની તનલ બાળકો તનલ તો તમે જોઈ હશે અનુભવ કર્યો જ હશે અર્ધવર્તુળ આકારની તનલ તો અહીંયા આપણે એક અર્ધવર્તુર દોરીશું તો અર્ધવર્તુળ માટે એક જ મિનિટ આપણે અર્ધવર્તુર અહીંયા લાવીએ છીએ અર્ધવર્તુળ જોઈએ છે ને આપણે તો અર્ધવર્તુળ આવી ગયો તો બાળકો અહીંયા અર્ધવર્તુર ની વાત છે અર્ધવર્ટુ રાકાની ટનલ છે તો આ છે બાળકો ટનલ આ છે ટનલ આ ટનલ છે આની અંદર બધા અને કરે રાકારની ટનલ આવી ઓકે ટનલ ટનલમાં એક છેરેથી છત્રીસ સેન્ટીમીટર દૂર જોજો એક છેરેથી માની લઉં કે આ છેરો અહીંયાથી છત્રીસ સેન્ટીમીટર દૂર એકસો છપ્પન સેન્ટીમીટર ઊંચાઈની એક વ્યક્તિ એવી રીતે ઊભી કે તેનું માઠું કમાનને અડકે છે ખબર ને હવે આ કયો વ્યક્તિ હશે એવો તો કે જ્યાં ને માઠું અડારવા ગયો વ્યક્તિ જો હવે આ જે અડધવ ટનલ છે એમ તો ઊંચી આવે એટલે વચોવચ ઊભો રહીને તો કઈ માઠું અડી નહીં જાય એટલો બધો બી હાઈટ નહીં હોય વ્યક્તિનું કોઈ એમ કદાચ માઠું અડી જશે પણ હા જેમ જેમ નજીક જશે તેમ તેમ આ ભાગ નીચે આવે એટલે આવડી વ્યક્તિ હોય તેમાં અહીંયા નજીક જાય તો અહીંયા અહીંયા અહીંયાનું માઠું અટકી જાય પછી અહીંયા નીચે જ જહે ને એમ ઝૂકી જવું પડે એને એમ સીધું જ ઊભું રહેવાનું છે આપણે એમ કને અડારવાનું નથી કઈ માઠું ફોડવા નથી જવાનું ખાલી અડાડવાનું એમ માની લેવું કે અહીંયા આ વ્યક્તિ ઉભો છે ચાલતો ચાલતો ગયો ચાલતો ચાલતો ગયો એ ચાલો હમ ચલે ચલે એ અહી માઠું અડી ગયું ને માઠું અડી ગયું બરસત કહી જાય ભાઈ હવે તું માઠું અડી ગયું ને સમજ પડે છે એટલે માઠું અડારવાનું છે મારો અહીંયા આકૃતિને જરાક વ્યવસ્થિત દોરવા માટે આપણે હવે ભાઈ વ્યક્તિને થોડોક વધારે મોટો દોરીશું તો માની લેવું કે અહીંયા એનું માઠું આવી દુ ઓકે આ છે વ્યક્તિ રોઈ ભાઈ આ વ્યક્તિ છે એનું માઠું ફોરવા ગયેલો બરાબર વ્યક્તિ હિડો જોઈ ભાઈ નેવું ના ખૂના જોઈને બરાબર હા બાઘાની વાત નથી કરતા કે એમ હોય ને એમ કને માઠું વધારે એવું નથી ચાલો ભાઈ સો કહો એટલે કે આ ટનલના એક છેડેથી છત્રીસ સેન્ટીમીટર દૂર છત્રીસ સેન્ટીમીટર દૂર આ માપ છે છત્રીસ સેન્ટીમીટર પબ્લિક આ છત્રીસ સેન્ટીમીટર છે

તો મેઇન વસ્તુ તો પહેલાં રકમને સમજવાની હતી કેમ કે રકમમાં તમને એકઝાટ સમજ નહીં પડે કે ભાઈ કમાનની પહોળાઈ એટલે હું આજ નહીં ખબર હોય વ્યક્તિ કેવી રીતના માઠું અડા છે આ જ વસ્તુ મેઇન છે તો અહીંયા જોજો બાળકો તો આની સાથે આપણે આને જોડી દીયા છે ને આની સાથે આને સર આવું કેમ કર્યું બેટા કંઈક તો કરવું પડે ને કંઈક તો કરવું પડે ને તો મેં આવું કંઈ કર્યું ચાલો નામ આપી દેવા એ બી સી અહીંયા આજે કાટખૂનો બને ને ત્યાં આપણે નામ આપી દઈએ ડી ઓકે ક્લિયર સો બાળકો એસી શોધવાનું છે એસી શું શોધવાનું છે એસી અને કદાચ સમજી ગયા હશે કે કયું સૂત્ર નાનો સ્ક્વેર બરાબર સાઈડ પરના બંનેનો ગુનાકાર આ મેં તમને અત્યારે ટેકનિક આપી તે બધી ટેકનિકનો ઉપયોગ થાય છે અને પરીક્ષામાં બાળકો આ વસ્તુ વિચારવામાં ફેલ ગયા છે કે સૂત્ર કયો કોન્સેપ્ટ કયો વાપરીએ તો એ કોન્સેપ્ટ છે કાટકોન ત્રિકોણમાં કર્ણ પર વેધનો યસ આ પર્વત છે પર્વત વાળી આકૃતિ અને પર્વતવાળી આકૃતિમાં વેધ આવે ને તો એ જ પ્રમેય આપણો છ સાત યાદ રાખો એને આવી આકૃતિ દેખાય પર્વત દેખાતો છે પર્વત અરે યાર પર્વત એટલે કે પર્વતમાં વેઠથી બનતા બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ એક બીજાને એમ યાદ આવી જવું જોઈએ સૂત્ર એક એકમાકમાં ડાયરેક્ટ મોટા દાખલામાં તો સ્ટેપ બાય સ્ટેપ બાળકો સવાલ એ ઉભો થાય કે અહીંયા નેવું નો ખૂણો દેખાટો તો છે એ કીધું કે નો ખૂણો બને રકમમાં કશે કીધું જોવાથી લાગે એટલે એનો મતલબ ન કે લઈને કરી નાખવાનો દાખલો આ ખૂણો નેવું ખૂણો નેવું નો કેમ છે તે વિચારીને મને કેવો વિચારો થોડીક વાર વિચારવાનો આવા દાખલામાં બધું તરત ને તરત તમે મારી પાસે શીખી લે હો તો એવી રીતનાની ખ્યાલ આવશે બરાબર થોડુંક મઠો મઠવાથી આવડશે ને તો તમને ખબર પડે કે હા ખરેખરમાં કેટલું મગજ ચાલતું છે સમજ ભરે મારી વાતમાં કરો કોશિશ કરો ભાઈ કોશિશ વિડીયો પૂજ કરવા માટે બટન છે તમારા મોબાઈલમાં ચાલો અહીં ચાલો બીડી એ છે વ્યક્તિની ઊંચાઈ જે છે એકસો છપ્પન સેન્ટીમીટર સીડી છત્રીસ સેન્ટીમીટર અને આપણે એસી શોધવાનું છે એસી છે કમાનની પહોળાઈ જે આપણે શોધવાની છે કમાનની ક્વેશ્ચન ક્વેશ્ચનમાં સમજો ને ભાઈ ગેમને સમજો આ ખૂણો નેવું નો કેમ તે કદાચ તમે વિચાર્યું તો હશે જ તો ચાલો હું કહી દેમ તમે વર્તુળ ચેપ્ટરમાં નવમાં મેં એક કોન્સેપ્ટ શીખેલા કે અર્ધ વર્તુળ કયું વર્તુળ અર્ધ વર્તુળ આ છે અર્ધ વર્તુળ આ છે એનો વ્યાસ અને અર્ધ વર્તુળમાં તમે કોઈ પણ ખૂણો બનાવો ને કાટકોન જ હોય અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂનો કાટખૂણો અર્ધ વર્તુળમાં અંતર્ગત ખૂનો કાટખૂણો એટલે આ ખૂનો કાટખૂણો અર્ધવર્તુળમાં વર્તુળમાં તમે આ રીતે બી ત્રિકોણ બનાવશો ને અર્ધવર્તુળમાં તો એ બી કાટકોન જ બને આ રીતે બનાવશો કાટકોન જ બને આ રીતે બનાવશો કાટકોન જ બને આ રીતે બનાવશો કાટકોન જ બને અર્ધ વર્તુળમાં કોઈ બી આવી રીતના ત્રિકોણ બનાવો એ કાટકોન જ બને ભાઈ કાટકોન જ બને કોશિશ કરો જેટલી કોશિશ કરો એટલી કરી લઉં તમે કોઈ બી એવો ત્રિકોણ નહીં બનાવી શકશો કે જેમાં કાઠખુનો નહીં દેખાય બધા ત્રિકોણમાં કાટુનો દેખાય આ જેટલા બી ત્રિકોણ દોરેલા છે બધા ત્રિકોણ કાટકોન છે તમે જોઈ જોઈ બી ખૂણો લો જોઈને જ ખબર પડી જાય કે બધા ત્રિકોણ કાટકોન છે બધા ત્રિકોણ છે જેટલા બી ત્રિકોણ અર્ધવર્ટુરમાં બનાવ્યા બધા ત્રિકોણ કાટકોન છે બધા ત્રિકોણ કાટકોન છે અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂનો હોય બધા કાટકોન હોય બધા કાટકોન તો આ જે વાદળી કલરની બે લીટી છે એ પણ અર્ધવર્તુળની અંદરનો જ ખૂણો છે અને એ પણ કાટકોન જ થાય અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂનો કાટકો નહી અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂનો કાટકો નહીં અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂનો કાટખૂનો અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો કાટખૂનો ખૂણો બી એ અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો છે ખૂનો બી એ અર્ધવર્તુળમાં અંતર્ગત ખૂણો છે માટે ખૂણો બી થશે નેવું નવ કોન્સેપ્ટ નવમાં કોન્સેપ્ટ

બંનેમાં કોમન બીડી તો બીડી ના છેદમાં ડીસી ચાલો અરે આ બીડી તો ના બરાબર એડી ગુણ્યા ડીસી મૂકી દેવું ભાઈ કિંમત બીડી એકસો નો વર્ગ એડી એડી નિવલે શોધવાનું ડીસી છત્રીસ એકસો નો વર્ગ છે એટલે 156 એકસો છપ્પન ગુણ્યા એકસો છપ્પન લખી દઉં છત્રીસ ને આવા દેવું નીચે સાદું આપો એટલે એડી મળે ભાઈ છત્રીસે ભાગ ચાલે બેઠો જ ચાલે કે હવે જો એક કામ કરે છ છ એ ચલાવ્યું આ છ છત્રીસ નો છ દુ બાર ને તોન બચ્છે છ છક છત્રીસ છવ્વી આવ્યા એને આખો જ થાય એટલે એડી બરાબર છવી ગુણ્યા અને બાળકો છવ્વીસ ગુણ્યા છવ્વીસ છવ્વી નો વર્ગ વર્ગ મોડે રાખો નહીં તો ભાઈ ગુણાકાર કરવા પડે રફ પાનામાં છસો છોતેર એકમ લખતા જજો નહીં તો માર્ક કપા કઈ બી મળે એટલે એકમ લખજો સેન્ટીમીટરમાં છે એટલે એડી છે છસો છોતેર સેન્ટીમીટર આપણે શોધવાનું છે ભાઈ કમાનની પહોળાઈ કમાનની પહોળાઈ કમાન કમાન ની કમાન બાળકો આજે કમાન છે તેની પહોળાઈ છે એસી સરવાળો કરી દઉં ભાઈ કેમ કે એડી તો મળ્યું ને એડી વત્તા ડીસી એસી બરાબર એડી વીસી છ ને છ બાર વડી એક સાત ને એક આઠ નવ દેશ અગિયાર સાતસો બાર સેન્ટીમીટર માટે કમાનની પહોળાઈ સાતસો બાર સેન્ટીમીટર છે સાતસો બાર સેન્ટીમીટર પહોળી કમાણમાં એકસો છપ્પન સેન્ટીમીટર ઊંચાઈવાળો વ્યક્તિ નાટક કરતો છે કંઈક માટે કમાનની પહોળાઈ કમાનની પહોળાઈ સાતસો બાર સેન્ટીમીટર છે સાતસો બાર સેન્ટીમીટર છે ઓકે સમજ પરી દાખલામાં બોરમાં તાજે તાજો નવા સિલેબસ માર્ચ બે હજાર વીસ બે માર્કમાં બે માર્કમાં આટલું કરો તો ત્યારે તમને બે માર્ક મળે આ છે દાખલો ચાલો આગળ વધીએ નેક્સ્ટ તો હવે બાળકો આવે છે તો મોસ્ટ આઈએમપી પ્રમેય પાયથાગોરસનું પ્રમેય તો ચાલો સમજીએ આ પ્રમયને તો બાળકો પાયથાગોરસનો પ્રમેય ચલો સૌથી પહેલાં આપણે પ્રમયનું વિધાન સમજીએ તમને અત્યારે જ કીધું તે એ પ્રમાણે પ્રમેય મોસ્ટ આઈએમપી છે બાળકો આ પ્રમાય પાયઠાગોરસનો પ્રમેય છે અને તમે પાઇઠાગોરસને તે ઓળખતા જશો પાયથાગોરસ એ આપણા એક ખૂબ જ જીનિયસ ગણિત શાસ્ત્રી હતા જે ઠેલ્સના શિષ્ય પણ છે પાયથાગોરસ અને પાયથાગોરસનો પ્રમેય એકચ્યુઅલી તમને સાતમા ધોરણથી તમારી ટેક્સ્ટબુકમાં આવે છે નવમા ધોરણમાં પણ તમે ઘણી બધી જગ્યાએ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કર્યો આ ચેપ્ટર ચાલવા પહેલાં પણ આગળના કેટલાક ચેપ્ટરમાં પણ પાયથાગોરસના પ્રમેયની મદદ લેવી પડી આપણે એટલે કે બાળકો પાયથાગોરસનો પ્રમેય શું છે તે આપણને ખબર જ છે પાયથાગોરસનો પ્રમેયનો દાખલામાં કેવી રીતનો ઉપયોગ થાય તે પણ આપણને ખબર છે પરંતુ પાયથાગોરસનો પ્રમેયની સાબિતી સુધી અત્યારે આપણે જોઈ નથી સો હવે આપણે આ પૈથાગોરસના પ્રમેયને સાબિત કરવાના છે પ્રમયનું વિધાન તો તમને ખબર જ છે કે ભાઈ કાટકોણ ત્રિકોણ કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો એકદમ સિમ્પલ છે મોઢે કરવું પડશે વિધાન યાદ રાખવું પડશે કેમકે પરીક્ષામાં પૂછાય પરીક્ષામાં પ્રમય પૂછાય પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો તો આ વિધાન યાદ રાખવું પડશે કાટકોણ ત્રિકોણ સૌથી પહેલો શબ્દ કાટકોણ ત્રિકોણ કેમકે પાયથાગોરસનો પ્રમય કાટકોણ ત્રિકોણમાં જ લાગે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવારો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવારો યાદ રહી જશે વિધાન ચાલો પ્રમેય સાબિત કરીએ વાત છે કાટકોણ ત્રિકોણની ની હને બાળકો અહીંયા આપણે જે કાટકોણ ત્રિકોણ દોરવાના ને તે કાટકોણ ત્રિકોણ આપણે દોરીશું પર્વત જેવો કેવો પર્વત જેવો આ પર્વતીયો આપણે કાટકોણ ત્રિકોણ દોરીશું પર્વત જેવો આકાર વાળો અને આપણે આ પર્વત જેવો બનાવી દઈએ છીએ હવે બાળકો કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા પર્વત જેવો કેમ કાટકોણ ત્રિકોણ દોરવાના કેમ કે બાળકો સાબિતીમાં આપણે આની આગળના પ્રમેયની મદદ લેવાના છે ઓકે તો આપણે આ પર્વત જેવો કાટકોણ ત્રિકોણ દોરો તો કાટકોણ ત્રિકોણ દોરાઈ ગયો છે નામ આપી દઈએ ત્રિકોણને તો આપણે ત્રિકોણને નામ આપી દઈએ છીએ એબીસી ઓકે ચલો ત્રિકોણ એ બી તમારી માં હવે એક્ચ્યુઅલી મને પણ નથી ખબર કે એબીસી એબીસી જ નામ છે પણ બિંદુ એ એબીસી એમ લીધું છે કે એમ એ હવે મને નથી ખબર જે હોય તે હવે આપણે આ નામ લઈને ચાલુ કરીએ છીએ તો આપણે કાટકોણ ત્રિકોણને નામ આપી દીધું છે એબીસી હવે આપણે પક્ષ લખીશું પક્ષમાં શું લખવાનું જે આપેલું હોય તે લખવાનું શું આપેલું છે કાટકોન ત્રિકોણ આપેલો છે ને કે ભાઈ ત્રિકોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે ને બિંદુ બી પર કાટકૂનો છે કેમ કે આપણે જે કાટકોણ ત્રિકોણ લીધો તે પર્વત જેવો દોયરો છે તો ત્રિકોણ એ જે છે ત્રિકોણ એ બીસી તેમાં ખૂનો બી છે નેવું નો યસ ત્રિકોણ એ બીસીમાં ખૂનો બી નેવું નો સધ્ય શું સાબિત કરવાનું છે આપણે બાળકો આપણે સાબિત કરવાનું છે કે કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવારો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવારો કર્ણ કોણ હંમેશા કર્ણ કાટખૂનાની સામે જોઈ તો આ કાટખૂનો છે તેની સામે કર્ણ એસી કર્ણ છે એસી અને કર્ણ એ ત્રિકોણમાં સૌથી મોટો જોઈ કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ અને કર્ણ કાતખુનાની સામે કર્ણ કોઈ ઓળખવા માટે કાટખૂના જોવાનો અને એની સામેની બાજુ લેવાની કાટખૂનાની સામે છે એસી એસી છે કર્ણ કર્ણનો વર્ગ એટલે એસીનો નો વર્ગ બરાબર બાકીની બે બાજુ આ એસી કર્ણ તો કર્ણ સિવાયની બે બાજુ કઈ બાકી રહી એબી ને બીસી બાકીની બે બાજુના વર્ગ એબીનો બીનો વર્ગ ને બીસી નો વર્ગ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે આ બંનેનો સરવારો આ વસ્તુ આપણે સાબિત કરવાની છે અને બાળકો આ વસ્તુનો ઉપયોગ ઘણા દાખલામાં તમે કર્યો છે કાટકોન ત્રિકોણ ઘણી વખત જ્યારે પણ જોવા મળે ત્યારે મોટે ભાગે પાયથાગોરસનો ઉપયોગ તમે કર્યો છે પાઠાગુરસના પ્રમેયની મદદથી કાટકોણ ત્રિકોણની ત્રણ બાજુમાંથી બે બાજુ હોય તો ત્રીજી બાજુ શોધાય છે હવે આપણે સાબિતથી ચાલુ કરીએ છીએ આપણે આ પ્રમેયને હવે સાબિત કરી દઈએ તો પ્રમેયને સાબિત કરવા માટે આપણે મદદ લેવાના છે સાની મદદ લેવાના ઓકે ભાઈ આની આગળના પ્રમેયની મદદ અને આની આગળના પ્રમેયમાં વેધની વાત છે સાની વાત છે બાળકો વેદની કે કાટકોન ત્રિકોણમાં કાટખૂણાવાળા શિરો બિંદુમાંથી કર્ણ પર દોરવામાં આવે વેધ કાટખૂણાવાળા શિરોબિંદુમાંથી કર્ણ પર વેધ દોરવામાં આવે તો વેદથી બનતા બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ એકબીજાને સમરૂપ તો અહીંયા આપણે નામ આપીશું ડી ઓકે જે દોય તે લખવાનું પહેલું સ્ટેપ જે દોઈ તે લખો તમે દોરી વેધ બીડી જે એસી ને લમ છે એટલે કે બીડી લમ એસી દોરો પહેલી વસ્તુ બીડી દોરી એસી ને લમ લખી દીધી દોઈ રૂટે લખવાનું જે દોઈ રૂટે લખવાનું હવે એમ નહીં લગતા કે ત્રિકોણ એ દોરો ભાઈ એ તો પક્ષમાં આવી ગયું ઓકે તમે જે તમારી જાતે લીધું જે વસ્તુ પક્ષ અને સધ્ય સિવાયની છે તે વસ્તુ જે તમે જાતે લીધી તે લખવાની ચાલો હવે બાળકો બહુ સિમ્પલ છે તમને આઈડિયા તો આવી જ ગયો છે કે ભાઈ આગળના પ્રમેયની મદદ લેવાના આ વસ્તુને સાબિત કરવા આમાં અત્યારે આ જમની સાઈડ બરાબરના પછી જમની સાઈડમાં એ બી સ્ક્વેરને પકડ્યો ને પછી બીસી સ્ક્વેરને બારો કો એ બી સ્ક્વેર આ એ બી સ્ક્વેર જેનું સૂત્ર તમને ખબર જ છે કે એ બી સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ એસી પરંતુ આ સૂત્ર ભૂલથી બી ડાયરેક્ટ નહીં વાપરતા ડાયરેક્ટ નહીં વાપરતા ભૂલથી બી તો આપણે એડી સ્ક્વેરનું સૂત્ર વાપરવાનું છે એ બી સ્ક્વેરનું સૂત્ર એના પછી આ બીસી સ્ક્વેર માટે અહીંયા બીસી સ્ક્વેરનું સૂત્ર વાપરીશું તો બીસી સ્કવેર બરાબર સીડી ઇન્ટુ સીએ પણ ડાયરેક્ટ નહીં નહી કર્ણ પર વેદ દોરવાથી કર્ણથી બનતા બંને ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ ને એકબીજાને સમરુપ તો અહીંયા એ બી માટે આ એ બી માટે આપણે કયા બે ત્રિકોણની સમૃપતાને લઈશું તો એ બી ડાબી સાઈડના ત્રિકોણમાં આવે છે અને આ જ એ બી મૂળ ત્રિકોણમાં બી આવે છે એ જે બે ત્રિકોણ માં આવે તો એ બે ત્રિકોણ લેવાના તો ડાબો ત્રિકોણ ને મૂળ ત્રિકોણ ડાબો ત્રિકોણ જે છે તેને લેવાનો ઊંઢો એલ તરીકે ત્રિકોણ એડી બી સમરૂપ મૂળ ત્રિકોણ એટલે ત્રિકોણ એ ચાલો ગુણોત્તર લઈ લઉં અને એ બી બે માં છે ને એ બે વખત આવી જ જોઈએ તો જ એ બી નો સ્કવેર આવશે તો આ એ તો એ બીની સામે છે અહીંયા એસી એ ના છેદમાં એસી પાછો આ એ છે તો એની સામે છે એડી એડીના છેદમાં એ ચાલો ચલો ગુણાકાર કરી દેવું એ બી ગુણ્યા એટલે એ બી સ્કવેર એના બરાબર એડી ઇન્ટુ એસી નાને આપી દેવો પરિણામી તો બાળકો આજે એ સ્ક્વેર છે ને તેની કિંમત આપણે શોધી હવે એ બી પછી વારો હવે બીસી સ્ક્વેર નો અને બાળકો બીસી સ્ક્વેર માં બીસી આજે બીસી સ્કવેર છે તેનું સૂત્ર તો એમ તો તમને ખબર જ છે કે બીસી સ્ક્વેર બરાબર સીડી ઇન્ટુ સી એ પરંતુ સૂત્ર ડાયરેક્ટ નથી વાપરવાનું બીસી સ્ક્વેરનું સૂત્ર બનાવીશું અને બીસી આવે છે જમના ત્રિકોણમાં ને મૂળ ત્રિકોણમાં જમનો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમૃપ જમનો ત્રિકોણ એટલે ચટ્ટો ચટ્ટોએલ એટલે કે બીડીસી ત્રિકોણ બીડીસી સમરૂપ મૂળ ત્રિકોણ મૂળ ત્રિકોણ એટલે એબીસી અનુરૂપ બાજુનો ગુણોત્તર સમાન અને જરૂર છે આપણને બીસીની બીસી નો સ્કવેર એટલે બે વખત બીસી આવવા દેવો તો આ બીસી તો અહીંયા આ બીસી ની સામે છે એસી અહીંયા પણ આ બીસી છે પણ આ બીસી ની સામે છે ડીસી એટલે ડીસી ના છેદમાં બીસી કરી નાખો ક્રોસ ગુનાકાર બીસી ગુણ્યા બીસી એટલે બીસી સ્કવેર અહીંયા આ ડીસી એમ જ ઇન્ટુ એસી તો આ છે પરિણામ નંબર બે તો બાળકો બે વસ્તુ આપણને મળી ગઈ કેટલી વસ્તુ મળી ગઈ બે પરિણામ એક મળી ગયું ને પરિણામ બે હવે આ બંને પરિણામનો કરીએ શું સધ્યને પૂછો સધ્યને આ એબી બી સ્ક્વેર અને આ બીસી સ્ક્વેરની કિંમત મળી પણ વચ્ચે છે વધતા એટલે સધ્ય આપણને એવું કહે છે કે આ બંનેનો સરવાળો કરી નાખો પરિણામ એક અને બેનો સરવાળો કરતા પરિણામ એક અને બેનો સરવાળો કરતા ઓકે કરીએ છે આપણે સરવાળો ધ્યાન આપજો તો પરિણામ એકમાં છે અહીંયા એબી સ્ક્વેર ને પરિણામ બેમાં છે બીસી સ્ક્વેર તો એબી બી સ્ક્વેર વત્તા બીસી સ્ક્વેર કિંમત મૂકી દેવો ડાબી સાઈડનો સરવાળો બરાબર જમણી સાઈડનો સરવાળો એબી બી સ્ક્વેરની સામે છે એડી ઇન્ટુ એસી ને વત્તા આ બીસી સ્ક્વેર છે તે છે ડીસી ઇન્ટુ એસી એકદમ સિમ્પલ છે ચલો એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર હવે જુઓ આ બેમારી શું સામાન્ય નીકળે છે એસી બેઉમાં છે તો એસી કોમન ને કાઉસમાં રહી જશે એડી વત્તા ડીસી એ બી સ્ક્વેર બીસી સ્ક્વેર બરાબર આ એસી જેમ છે તેમ અને આજે એડી વત્તા ડીસી દેખાય છે તેના આકૃતિમાં જુઓ ભાઈ આ એડી આ છે ડીસી લાભ એનો સરવાળો એટલે આખે આખી એસી આખે આખી એસી સો એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર બરાબર તો અહીંયા એસી ગુણ્યા એસી એટલે તમે સમજી ગયા એસીનો વર્ગ સાબિત થઈ ગયો ભાઈ બસ વસ્તુ શું છે સધ્યમાં જે છે તે આવ્યું ખરું પણ ઓલ્ટરનેટ છે તો અહીંયાથી તમે એને ઓલ્ટરનેટ કરો એસી સ્ક્વેર ને પહેલાં પણ લખી નાખો ને બરાબરની ડાબી સાઈડને પછી લખી કરો તો હવે આ બેઠું સધ્ય જેવું દેખાય છે તો આ છે પાઠાગોળસનું પ્રમય બાળકો ખરેખર આ સાબિતી નાની પણ છે ઈઝી પણ છે સિમ્પલ છે પાયથાગોરસનો ગોળસનો પ્રમય પૂછાય તો ખરેખરમાં બેઠા ચાર માર્ક્સ લેવાય કેમ કે આમાં ભૂલ પડવાના ચાન્સ પણ બહુ ઓછા છે એક સિમ્પલ ગણતરી છે એક દાખલા જેવું જ કંઈક આપણે એવું જ લાગે કે હા કોઈ દાખલો રહ્યો એવી ફિલિંગ આવે આ પ્રમયમાં એટલો સિમ્પલ છે સો ભગવાનને પ્રાર્થના કે તમારા વર્ષે પણ પાયથાવગ્રસનો પ્રમેય પૂછાય અને તમે આમાંથી ચારમાંથી ચાર માર્ક્સ લેવો કેમકે આ એક રિયલી બહુ ઇઝી છે યાદ પણ વહેલું રહી જાય એવું છે માર્ક્સ પણ આમાં નહીં કપાય ઓકે બહુ સિમ્પલ પ્રમેય અને આ પ્રમયનો તમને અનુભવ પણ સૌથી વધારે છે કેમકે નવમા ધોરણથી આ પ્રમયનું વિધાન તમને આવડે છે સો આવડી જ જશે તમને ટેન્શન લેવાની જરૂર નથી મોસ્ટ ટાઈમ પી પ્રમય હવે બાળકો સવાલ એવો ઉભો થાય કે બોર્ડની પરીક્ષામાં પ્રમય પૂછાય કેવી રીતના ઘણી વખત આ પ્રમેય ટાર્ગેટ તોડેલો છે રેકોર્ડ તોડેલા છે બાળકો આ પ્રમેય પૂછાવાના બોર્ડની પરીક્ષામાં ઘણી વખત પૂછાય પણ કેવી રીતના પૂછાય તે જરાક જોઈ લો હવે શક્યતા છે કે તમને બેઠે બેઠું વિધાન આપી દેવામાં આવે કે સાબિત કરો કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એટલે બાકીની બે બાજુના વર્ગોના સરવાળો તો બાળકો સમજ પડી જશે ને તમને આ વિધાન પરથી કે આ પાયથાગોરસ નું પ્રમય પૂછેલું છે હવે વિધાન આપી દેવામાં આવે તો બી સારું જ છે એટલું ટેન્શન ઓછું તમારે વિધાન મોડે કરવાનું પણ ની પણ આપે એટલે આવી રીતના બી પૂછાઈ જાય કે ભાઈ પાયથાગોરસનો નો પ્રમેય લખો ને પછી પહેલા પાયથાગોરસનો નો પ્રમેય લખો અને આ સાબિત કરો એટલે કાટકોણ ત્રિકોણ જો ત્રિકોણનું નામ બદલી નાખો એટલે પરીક્ષામાં પાયથાગોરસનો નો પ્રમેય તમે જે નામથી મોઢે કર્યું હોય તે નામથી ની પણ પૂછાય કઈ બીજા નામથી પૂછાય તો જે નામથી એટલે અહીંયા ત્રિકોણ લેવા કીધો પિક્કી તો પછી તમારે આખા ત્રિકોણ આખી આકૃતિમાં આખા માં ત્રિકોણ પિક્કી થી જ કરવું પડે ભાઈ તમે એ વાળું લખી આવીને આવ્યા તો ઝીરો માર્ક હા વિધાનનો એક માર્ક મળી જાય પણ સાબિતીના પક્ષ સાબિતી ના ઝીરો એટલે બાળકો વસ્તુને સમજો પ્રમેયને તમારે સમજવું પડશે પ્રમેયને ગોખશો તો નહીં ચાલશે કેમકે ઘણું બધું પબ્લિક ગોખે છે બધાને એમ સ્ટેપ ટુ સ્ટેપ યાદ હોય કે આ સ્ટેપ પછી બીસીના છેદમાં એસી જ લખવાનું ડીસી ના છેદમાં બીસી પણ ડીસીના છેદમાં બીસી કેમ કે અહીંયાથી નહીં જોવે કે ડીસી ની સામે બીસી છે એટલે ડીસી ના છેદમાં બીસી એવું નહીં વિચાર હે હા તમારા જેવા ઘણા બાળક ગોખશે આના સ્ટેપને ગોપશે એ બી સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ એસી વત્તા ડીસી ઇન્ટુ બીસી એ બી સ્ક્વેર વધતા એસી સ્ક્વેર એ બી સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર બરાબર એડી ઇન્ટુ એસી પ્લસ બી ડીસી ઇન્ટુ એસી મને નથી ગોખાઈ રહ્યું તમારા જેવા બાળકો ખટ ખતરનાક રીતે ગોખે છે અને બધા એક એક સ્ટેપ મોડે કરશે આકૃતિ વગર આખો પ્રમેય લખી નાખે ને પછી છેલ્લે સાબિતી પૂરી થાય પછી આકૃતિ દોરશે પક્ષને સધ્ય લખીને આકૃતિ દોરશે ભાઈ પહેલું સ્ટેપ આકૃતિ હોય છે આકૃતિ વગર આ પ્રમયનો એક સ્તપ એક ટપકું બી નહીં પડે આકૃતિ વગર હા પક્ષ તો આકૃતિ પરથી લખ્યું સધ્ય આકૃતિ પરથી ને આકૃતિ લોકો છેલ્લે દોરતા હોય છે અથવા નથી દોરતા હોતા બે શરમીની બી હદ હોય છે ખરેખરમાં આવી રીતના પ્રમેય મોડે ના થાય તમે ભૂમિ સાથે દગો કરો છો ચીત કરો છો માર્ક્સ લેવા માટે આટલી હદે નહીં જશો અને છેલ્લે માર્ક લેવા જોઈએ તો ગોખો બીજું તો શું કહી શકું મેં પણ સમજો નહીં યાર આટલો ઈઝી પ્રમેય છે કેમ નહીં સમજી શકાય બધા સ્ટેપ યાદ રહી જાય ને મેડમ તમને આખો પ્રમેય સમજાવ્યો બધા સ્ટેપ સમજાવ્યા કે ભાઈ પર્વત જેવો ત્રિકોણ દોરો વેદ દોરો લખો જે દોયર્યું તે પછી આ એબી સ્ક્વેર માટે ડાબો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપને ગુણોત્તર લેવો જમનો ત્રિકોણ મૂળ ત્રિકોને સમરૂપને ગુણોત્તર લેવો એક ને બેનો સરવાળો કરો બસ આવી રીતના યાદ રાખો ને સ્ટેપ યાદ શું રાખવાના તો પેલા ડાબો મૂળને સમરૂપ આ પહેલું સ્ટેપ એ મૂળ બીજું સ્ટેપ આવી સ્ટેપ યાદ રાખો આવી રીતના પ્રમાય મોડે થાય પછી એક ને બે નો સરવાળો એવી રીતના સ્ટેપ યાદ રાખો તમે આ ગોખો છો કે અહીંયા આ સ્ટેપ પછી લખવાનું છે બીસી સ્કવેર એના બરાબર લખવાનું છે ડીસી ઇન્ટુ એસી ગોખવાનું નથી ગોખીને ગયા તો પૈ 0 જીરો જો આવું કઈક આવી ગયું તો જોવા નામ બદલી બદલીને પૂછાય ભાઈ નામ બદલી બદલીને પૂછાય પાયથાગોરસનો પ્રમે લખોને સાબિત કરો આવી રીતના પૂછાય તો તમારે જે નામ લેવું હોય તે તમે લઈ શકો છો ત્રિકોણનું નામ જે લેવું હોય તે લઈ શકો છો એટલે ચોપડીનું જ લઈ લેવાનું પછી બહુ વધારે નહીં તો તમને કહેશે કે ભાઈ ખૂનો એક આઠખુનો છે કોઈમાં કહેશે ખૂનો બી નેવું નો છે એટલે કે અહીંયા ખૂનો એક આઠખુનો એટલે અહીંયા ઉપર એ લેવો પડે એને ઉપર લેવો પડે બાળકો બહુ વ્યવસ્થિત કામ કરવું પડશે તમારે તમે આવા આરસ કરશો તો એ નહીં ચાલશે તમારી મનમરજી હેલ્થના શિષ્યનું પ્રમય લખોને સાબિત કરો એટલે આવી રીતના બી પૂછાઈ શકે તો જોઈ લેજો ધ્યાનમાં રાખજો કે આમાંથી કંઈ પણ દેખાય તો તમારે પાયથાગોરસનો પ્રમેય એવું સમજવાનું મીન્સ કે પાયથાગોરસના પ્રમેયમાં પ્રમયમાં યાદ એટલું રાખવાનું કે સ્ટાર્ટિંગમાં તમને કાટખૂનો શબ્દ આપી દેશે નેવું નો આપી દેશે ઓકે જો અહીંયા કાટકોન ત્રિકોણ આવા શબ્દ આપશે એ ત્રિકોણ કાટકોન છે કે પછી ખૂનો કાટખૂનો છે ખૂનો નેવું નો ખૂનો કાટખૂનો તમને કંઈક તો આવું આપી દેશે કે ભાઈ કાટકોન ત્રિકોણ શરૂઆત થશે કાટખૂનાથી કાટકોનથી એટલે સમજી જવાનું કે ભાઈ પાઇઠા ગોળસનું પ્રમેય ઓકે ચાલો બાળકો પાછું એકવાર પાઠા ગોળસનું પ્રમેય થોડીક પ્રેક્ટિસ કરી લે કે નામ બદલીને પૂછાય તો તો કેવી રીતના કરવાનું એમ તો તમારે જાતે પ્રેક્ટિસ કરવાની હોય છતાં પણ બતાવી દેમ ફટાફટ આપણે એને ખાલી કોપી કરી લે કે આ જ બધું આવવાનું છે જો નામ બદલીને પૂછાય તો ટેન્શનમાં નહીં આવી જતા હું તમને પ્રેક્ટિસ કરાવી દેમ ભાઈ નવા નામ આવે તો ઓકે તો બાળકો જો નામ બદલીને પૂછાય તો કરો હું તમે તો નામ બદલી ને પૂછાય તો ચાલો પેલા નામ તો સુધારી કરીએ તો ત્રિકોણ એમ નો નામ આપી દીધું એમ એનો ખૂણો ઓ એવું ને એટલે ખૂનો ઓ ઉપર એટલે અહીંયા એમ એન તો અહીંયા તમે શું લેશો હવે અહીંયા એમ નહીં લેવા હે તો અહીંયા પેલું ડી લીધેલું ને લગભગ ચાલો અહીંયા પી સારું લાગે આપણે બસ તો હવે સુધારવો કરવા માંડો કે ભાઈ ત્રિકોણ ત્રિકોણ કયો ને એમાં કયો ખૂણો નેવું નો તો કે ભાઈ ત્રિકોણ એમ ઓ એન અથવા એમ એનો લખી દેવાનું કે ત્રિકોણ એમ એનો માં ખૂનો ઓ એવું નો હવે સાધ્યમાં શું થશે તો સાધ્યમાં ફરક આવશે શું ફરક આવશે કર્ણ થશે એમ એન એમ નો વર્ગ બરાબર બાકીની બે બાજુ ઓ એમ અને ઓ એન ઓએમ સ્ક્વેર પ્લસ ઓ એન સ્ક્વેર હવે તમે વેદ દોઈ રહ્યો ઓપી જે એ એમ એન ને લમ છે એ બધી વસ્તુ લખવાની કે ઓપી લમ એ એમએન દોરો ઓપી લમ એમએન દોરો અહીંયા આવશે ઓપી લમ એમ એન પછી આ બધું સુધારવું પડશે આ બધી સમરૂપતા બદલાશે ખ્યાલ આવે છે મારી વાતમાં ઓકે બધું ભૂષિત કરીએ તો સ્ટેપ તમને યાદ રહી ગયા હશે કે પહેલા ડાબો ત્રિકોણ મૂળ ત્રિકોણને સમરૂપ તો ડાબો તો ડાબો ત્રિકોણમાં ઊંઢો એલ એમપીઓ સમરૂપ મૂળ ત્રિકોણ એટલે કે એમઓએન ઓએમ બે વાર આવવું જોઈએ ઓએમ તો આ ઓએમ એના છેદમાં એમ એન બીજી ઓએમ આ રહી પણ એ નીચે જ હશે કે બીજા ત્રિકોણની છે ને આ ઓ એમ ની સામે છે એમપી ને માદેવ ક્રોસ ગુનાકાર ઓએમ ગુણ્યા ઓએમ ઓ એમ સ્કવેર બરાબર એમપી ઇન્ટુ એમ એન ના છે આપણું પરિણામ એક બરાબર એવી રીતના હવે જમનો ત્રિકોણ મૂળ ત્રિકોણ સમય જમનો ત્રિકોણ એટલે ઓપીએન ચટ્ટો એલ બનાવવાનો એ સમૃપ છે મૂળ ત્રિકોણ ને મૂળ ત્રિકોણ એટલે પર્વત એમ ઓએન લેવામાંનો ગુણોત્તર જરૂર છે ઓએન ની બે વખત ઓ સ્ક્વેર લાવવા અરિયો ઓએન એના છેદમાં એમ એન આર્યો ઓએન ઉપર પી એન ને નીચે ઓ એન ને માર ક્રોસ ગુણાકાર ઓ એન ગુણ્યા ઓ એટલે ઓ એન એના બરાબર પી એન ઇન્ટુ એમ એન ના છે આપણું પરિણામ બેન હવે એક અને બે નો સરવાળો કરવાનો શું કરવાનો એક અને બે નો સરવાળો ખ્યાલ આવે છે બાળકો એક અને બે નો સરવાળો કરીએ આપણે તો સરવાળો કરશો તો ડાબી સાઈડ ઓ એમ સ્કવેર વત્તા ઓ એન સ્કવેર ઓ વત્તા ઓ એન

શ્વાસ સાબિત થઈ ગયો પાયથાગોરસનો પ્રમેય એમ એન એમ એન એટલે એમ એન સ્ક્વેર આવી ગયું બસ આટલું જ કરવાનું છે ને નામ બદલાઈ જાય એટલે તમને ટેન્શન આવી જાય ભાઈ કંઈ ટેન્શન નથી લેવાનું ભાઈ પ્રમેયને સમજો દિલથી સમજો આવડી જ જશે હવે આમાં ત્રિકોણનું નામ પિક ક્યુઆર કરી દીધું તો શું કરો તમે આમાં પિક ક્યુઆર સાબિતીમાં પિક ક્યુઆર કરી દેવાનું ક્લિયર છે ચાલો બસ સાબિતી ને આ બધું છે છે એનું એ જ છે બસ ખાલી ધ્યાન આપો આકૃતિને સમજો એટલે આવડી જ જશે છે એનું એ જ છે કંઈ નવું નથી ચાલો તો અહીંયા નામ બદલાશે એ ચલો કયો ખૂનો નેવું નો છે તે જોજો ગમે ત્યાં નહીં નાખી દેતા ખૂનો ક્યુ નેવું નો આ પિક્કી વાર વેદમાં અહીંયા ચાલો ક્યુ એમ નામ લઈ લે આમાં તો લખવાનું પક્ષમાં શું લખશો કે ત્રિકોણ પિક્કી વારમાં કયો ખૂનો નેવું નો ખૂનો ક્યુ નેવું નો પછી કર્ણ નો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગો નો સરવારો કર્ણ એટલે નો વર્ગ બરાબર નો વર્ગ વધતા નો વર્ગ ચાલુ સાબિતી પહેલું સ્ટેપ તમે કોના પર કર્ણ પીઆર પર ક્યુ એમ લમ પીઆર દોરો ઓકે બસ હવે ચાલુ કરી ડાબી સાઈડ નો ત્રિકોણ મૂળ ત્રિકોણ સમાબી સાઈડ નો એટલે પીએમ ક્યુ ત્રિકોણ પીએમ ક્યુ સમરૂપ મૂળ ત્રિકોણ એટલે પર્વત પિક્યુઆર લેવામાં નો ગુણોત્તર પિક્યુ બે વાર આવી જોઈએ પિક્યુ પિક્યુ ના છેદમાં પીઆર પછી આ પિક્યુ ની હમે છે પીએમ પીએમ ના છેદમાં પીઆર ને કરી નાખો ક્રોસ ગુનાકાર પિક્યુ ગુન્યા પિક્યુ પિક્યુ સ્ક્વેર ને એના બરાબર પીએમ ઇન્ટુ પીઆર ક્રોસ ગુનાકાર પરિણામિક બસ એવી રીતના હવે ત્રિકોણ બદલો સો બાળકો બીજો ત્રિકોણ જમની સાઈડનો ચટ્ટો એલ ત્રિકોણ ક્યુ ક્યુએમઆર સમૃપ ત્રિકોણ મૂળ ત્રિકોણ એટલે પર્વત પિક્યુઆર જમના હાથે મૂળ રેકોર્ડને લેવાનો હવે ને ટાર્ગેટ બનાવો ક્યુ આર અહીંયા ઓ ક્યુએમઆર ક્યુઆરના છેદમાં પી આર પછી બીજી ક્યુઆર અહીંયા આવું પણ એ ક્યુઆરની ઉપર અહીંયા એમ આર ને કદ્યો ક્રોસ ગુનાકાર તો ક્યુ આર સ્ક્વેર બરાબર એમ આર ઇન્ટુ પીઆર ને હવે પરિણામ એક અને બેનો સરવારો પરિણામ એક અને બેનો સરવાળો એટલે પિક્યુ સ્ક્વેર વધતા ક્યુઆર સ્ક્વેર ડાબી સાઈડનો સરવારો બરાબર જમની સાઈડ પીએમ ઇન્ટુ પીઆર વત્તા આની જમની સાઈડ છે એમ આર ઇન ટુ પીઆર કોમન કર ને પતાવી દેવાનું પીઆર કોમન કાઉશમાં પીએમ વત્તા એમ આર પીએમ વત્તા પીઆર આ એમ આર એ પીઆર જ થશે જોઈ લો આકૃતિમાં પીએમ વત્તા એમ આર પીઆર એટલે આ થઈ ગયું પીઆર સ્કવેર થશે તમારાથી ઇઝી જ છે એટલે કોઈ બી નામ આપે લખાય ચાલો આ જાતે ટ્રાય કરજો આ પૂછ બરાબર જાતે ટ્રાય કરો હવે આને બધી જ વસ્તુ બતાવીશ તો તમે કંઈ નહીં કરશો એટલા માટે હવે કોશિશ કરો ચાલો એના પછી છે હવે બોઢાયન પ્રમેય કયું પ્રમેય બોઢાયન પ્રમય ચાલો બોઢાયન પ્રમેય તમારી ચોપડીમાં એક એવા ખૂણા સંતાયેલા ટોપિક છે જેને ઘણા બાળકો ઇગ્નોર કરી દેતા હોય છે તો ધ્યાન આપજો ઇગ્નોર નહીં કરતા સૌથી પહેલાંનું વિધાન સમજીએ લંબચોરસનો વિકર્ણ આકૃતિ પણ દોરતા જઈએ તો અહીંયા લંબચોરસની વાત કરી છે તો હું એક લંબચોરસ દોરું છું ઓકે ધ્યાનથી સમજજો તો લંબચોરસનો વિકર્ણ થોડીક આકૃતિ આપણે અત્યારે નાની દોરીશું ચાલો આ રીતનો લંબચોરસ દોરી બરોકા આજે લંબ ચોરસ છે જરાક મોટું દઈએ તો વિધાન એવું કહે છે કે લંબ ચોરસ નો વિકર્ણ આને રાખો આટલું રાખો લંબ ચોરસ નો વિકર્ણ ચાલો વિકર્ણ દોરવાના આ છે લંબ ચોરસ નો વિકર્ણ ઓકે ચાલો નામ હું આપી દઈએ એ બીસીડી એ બી સી ને ડી લંબ ચોરસના વિકર્ણ થી બનતા ચોરસ નું ક્ષેત્રફળ એની બાજુઓથી બનતા ચોરસોના ક્ષેત્રફળનો સરવાળો સમાન હોય વિકર્ણથી નથી બનતો ચોરસનું ક્ષેત્રફળ એ બાજુઓથી બનતો ચોરસ અને બાજુ એટલે કે લંબચોરસની લંબાઈને લંબચોરસની ચોરસની લંબચોરસની બાજુનો મતલબ લંબાઈને પહોરાઈ તો સમજો વિધાનને બોધાયન પ્રમેયના વિધાનને કે વિકળ નથી જે ચોરસ બને અહીંયા વિકર્ણથી નથી આ રીતે એક ચોરસ બનશે વિકળ નથી આ રીતે એક ચોરસ બનશે તો આ ચોરસનું ક્ષેત્રફળ બાજુ અઠી બનતા ચોરસના ક્ષેત્રફળના સરવારા જેટલો એટલો બાજુ બનતો ચોરસ બાજુમાં આ બે બાજુ લેવો એક લંબાઈ ને એક પોહરા એવી રીતના તો આ આ પોહરાઈ છે તો આ પોહરાઈથી બનતો ચોરસ આ છે લંબાઈ તો આ લંબાઈ થી બનતો ચોરસ તો બાળકો વિકળ નથી જે ચોરસ બને તેનું ક્ષેત્રફળ બરાબર આ બે ચોરસના ક્ષેત્રફળનો સરવારો આવું કહે છે આપણને બોઢાયન પ્રમેય વિકળ નથી બનતો ચોરસ નું ક્ષેત્રફળ એ લંબાઈથી બનતો ચોરસ અને પહોળાઈથી બનતા ચોરસના ક્ષેત્રફળના સરવાળા જેટલો હોય છે સો બાળકો આ પ્રમેય છે સો બાળકો આ જે પ્રમેય છે તે બોઢાયન પ્રમેય છે અને બોઢાયન પ્રમેય એ ઇનડાયરેક્ટલી પાઠાગોળસ પ્રમેય જ છે એટલે કે પાયઠાગોળસ નું પ્રમેય ભારતના કોઈ ગણિત શાસ્ત્રીએ આપી દીધેલું બોઢાયન નામના યસ પાયથાગોરસ ગોળસ પહેલા જ આ પ્રમેય કોઈ બીજા ગણિતશાસ્ત્રી દ્વારા આપી દેવામાં આવેલું કોના દ્વારા આપણા ભારતના ગણિત શાસ્ત્રી બોઢાયને લગભગ બીસી આઠસો પરંતુ એ પાયઠાગોરસનું પ્રમેયનું વિધાન ને બોઢાયન પ્રમેયનું વિધાન અલગ છે બોઢાયન પ્રમેયના વિધાયના વિધાનમાં અહીંયા લંબચોરસનો કોન્સેપ્ટ છે જ્યારે પાયથાગોરસમાં કાટકોણ ત્રિકોણ એટલે વિધાન ભલે અલગ હોય પણ વસ્તુ એક જ છે સર કેવી રીતના વસ્તુ એક જ છે તો તેને સમજો બોઢાયન પ્રમેય પાયથાગોરસ પ્રમેય જ છે પણ પાયથાગોરસ ફેમસ થઈ ગયો એ બોઢાયનને બહુ ઓછા લોકો જાણે છે પણ એક્ચ્યુઅલી બોઢાયને આ પાયથાગોરસ પહેલાં વાત કરી દીધેલી હવે સમજો બોઢાયેર નું પ્રમેય એવું કે વિકર્ણથી નથી બનતો ચોરસ વિકોરસ બનાવીએ જુઓ બાળકો અહીંયા વિકર નથી મેં ચોરસ બનાવ્યો છે વિકર બનતો ચોરસ ઓકે તો આ વિકર નથી જે ચોરસ બને છે તે દેખાય છે તમને વિકર નથી બનતું ચોરસ નું ક્ષેત્રફળ એ લંબાઈને પહોળાઈ હવે આ લંબાઈ થી એક ચોરસ બનાવીએ છે આ લંબાઈ થી એક ચોરસ બનાવીએ છીએ અને હવે એક ચોરસ બનાવીએ છીએ પહોળાઈ થી પહોળાઈ એટલે એબી આ એ બી ની મદદ થી મે એક ચોરસ બનાવ્યો એ બી ની મદદ થી મે એક ચોરસ બનાવ્યો ઓકે જો દેખાય છે ત્રણ ચોરસ આ વિકર બનતો ચોરસ છે આ જે ચોરસ છે તે છે વિકર નથી બનતો ચોરસ આ ચોરસ છે લંબાઈ થી બનતો ચોરસ ને આ ચોરસ છે ઓહરાઈથી બનતો ચોરસ બાળકો વિકર નથી જે ચોરસ બને તેનું ક્ષેત્રફળ તમને ખબર છે ક્ષેત્રફળ એટલે ક્ષેત્રફળ એટલે અંદર રોકાયેલી જગ્યા આ જે ચોરસ છે ને તેની અંદર રોકાયેલી જગ્યા તો આજે કલર ભૂરો કલર દેખાય ને તે ક્ષેત્રફળ છે આ વિકર્થી બનતા ચોરસનું ક્ષેત્રફળ એટલા ભૂરો કલર એના પછી લંબાઈથી બનતો ચોરસ આ લંબાઈથી થી આ જે ચોરસ બને તેનું ક્ષેત્રફળ એટલા કેસરી કલર અને એના પછી પહોળાઈથી બનતો ચોરસ એટલે લીલો ચોરસ જેનું ક્ષેત્રફળ છે આ એટલે કે આ ભૂરું એ આ લીલા ને કેસરી ના સરવાળા જેટલું ભૂરુ બરાબર લીલો વટ્ટા કેસરી ભૂરુ બરાબર લીલો વટ્ટા કેસરિયા કેસરિયા બરાબર વાદરી બરાબર લીલું વટ્ટા કેસરિયા વાદરી બરાબર લીલું વટ્ટા કેસરિયા યસ વાદરી એ લીલાનો અને કેસરિયાના સરવારા જેટલું છે બાળકો કેવી રીતના તો આજે વાદરી છે ને વાદરી તો વાદરીનું ક્ષેત્રફળ કેટલું તો વાદળી છે ચોરસ ચોરસ નું ક્ષેત્રફળ આવે બાજુનો વર્ગ હવે અહીંયા ચાર બાજુમાંથી અહીંયા બાજુ તરીકે એસી ને લેવો તો બાજુનો વર્ગ એટલે એસી નો વર્ગ આ જે ચોરસ છે તેનું ક્ષેત્રફળ થશે એસી સ્કવેર જેટલું આ ચોરસનું આ કેસરી દ્વારા ચોરસ નું ક્ષેત્રફળ કેટલું તો આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું તો કે ભાઈ બાજુનો વર્ગ ચોરસ નું ક્ષેત્રફળ લંબાઈ નો વર્ગ અને અહીંયા લંબાઈ તરીકે બીસી ને લેવો એટલે બીસી નો વર્ગ અને આ જે ચોરસ છે તેનું ક્ષેત્રફળ કેટલું બાજુનો વર્ગ બાજુને એ ને લઈ લઉં એબી સ્કવેર તો વિકર્ણથી નથી બનતા ચોરસ નું ક્ષેત્રફળ બાળકો બોઢાઇન પ્રમાયમાં બી આવ્યો તો કંઈક આવું જ એસી સ્કવેર બરાબર એ બી સ્ક્વેર વધતા બીસી સ્ક્વેર અહીંયા આ ખાટકોન ત્રિકોણ જેવો જ છે ને આ એસી એ કાટકોન ત્રિકોણ નો કર્ણ છે એ ને બીસી બાકી ની બે બાજુ છે ખાલી શબ્દનો ફરક છે

ઓકે સો આઈ હોપ કે તમને સમજ પડી હશે બોઢાયન પ્રમેય શું કહેવા માંગે કેમ બોઢાઈન પ્રમેય પાસનો પ્રમેય છે તે પણ તમને સમજ પડી હશે કે આખો કોન્સેપ્ટ છે ક્ષેત્રફળ ક્ષેત્રફળ એ બાજુનો સ્કવેર જ થાય એટલા માટે તો એટલા માટે પાયથાગોરસના પ્રમેયને બોઢાઈન પ્રમેય તરીકે પણ ઓળખવામાં આવે સો બોઢાઈન પ્રમેય એટલે જ પાઠા ગોળસનો પ્રમેય ને પાથાગોળસનો પ્રમેય એટલે જ બોઢાયન પ્રમેય તો આ વસ્તુ તમારા મગજમાં ફીટ કરી દેજો